अगर ये वीडियो आपको पसंद आए तो लाइक करें और शेयर करना मत भूलिए, सब्सक्राइब करें और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए। मोटिवेशन वो हल्को शब्द है, सस्तो शब्द है, एनो धंधो चाले जाको। तमने बोलता सिखवाड़े, तमने उभा रहता सिखवाड़े, तमे डिप्रेशन में आवे तो तमने केवी रीते बाहर आवू सिखवाड़े, तमारे पैसा कमाओ तो तमने रस्ता बतावे। मैं कीधुं तू ज कमाई लेने, આખો જુદી વાત છે, પણ આઈ એમ નોટ અ મોટિવેશનલ સ્પીકર. હું બિલકુલ એક ચીલા ચાલુ સામાન્ય માણસ છું, બિઝનેસમેન માણસ છું. 1966 નું મોડેલ છું, એટલે 1966 માં મારો જયારે જન્મ થયો ત્યારે ખૂબ જ ગરીબ ઘરમાં મારો જન્મ થયો. દેર વોઝ નો ટોયલેટ ઇન માય હાઉસ, નો ફેન ઇન માય હાઉસ. આવા ગરીબ ઘરમાં જન્મવું અને પછી સ્કૂલ કોલેજોમાં આપણને એમ શીખવાડે કે જીવનમાં ધ્યેય ઊંચો રાખો, કે તગારામાંથી રહે. આપણને સ્કૂલ કોલેજોમાં એવું શીખવાડે કે પોઝિટિવ વિચારો કરો, કે તગારામાંથી આવે. એક ના આવે સાહેબ, હવાથી હા જુદી બધા નેગેટિવ વિચારો આવે. મા બાપ કે મહેનત કરો, કે ભીતે માથું કૂટે, ક્યાં કરે મને બતાવો. તો આ દુનિયામાં સૌથી વધુ અપાજે શીખામણો, સૌથી ઓછી લેવાય છે શીખામણો. કેમ કે આપવા લેવા વાળા બે સમજે છે કે બીજા માટે છે, આપણે કઈ લેવા દેવા નથી. વચ્ચે એક નાનકડી વાત કરી દઉં કે હું એકચ્યુઅલી આજે નહોતો આવવાનો સાહેબ, 100%. પણ પરેશભાઈ કોણ છે, માણસ કોણ છે પરેશભાઈ, જે મારી જોડે કોમ્યુનિકેટ કરે, એના માટે એક જોરદાર તાળીઓ પાડો. પહેલા મેં અને મારી મેનેજરે ઘસીને એને ના પાડી કે નહીં અવાય, કેમકે કાલે મારો એક બહુ મોટો જીવનની મેં બહુ મોટી પ્રોપર્ટી ખરીદી છે, એનો દસ્તાવેજ છે પાલનપુરમાં, અને સોમવાર મંગળવારે પાછો હું અહીંયા છું. એટલે મેં કીધું યાર આ ફસાવાના ધંધા છે, આજ જઈશું પાછા પાલનપુર જવું પડે. હું એકચ્યુઅલી પાલનપુરથી આવું છું અત્યારે, પણ ધ વે ધ પર્સન ઇઝ ડીલિંગ વિથ મી, મને એમ થયું કે હું એને ના પાડી શકું. મેં તું પરેશ ચોક્કસ આવીશ, અને એટલે એનો શ્રેય બધો હું આજે આવ્યો છું, બધો પરેશને જાય. એટલે મેં કીધું હું નગુણો ન કહેવાઉં એને તમને ખ્યાલ આપું. 8મા ધોરણમાં મારા ઘરે મેં ઝઘડો કર્યો. માય ફાધર વોઝ અ ટેલર, એક ઓટલા ઉપર દરજીની દુકાન, નીચે દરગાહ ને ઉપર મસ્જિદ. મારા બાપુજી દરજી કામ કરે, હું બ્રાહ્મણ પણ જાતે પણ એ કર્મે દરજી કામ કરે. અમારું બે ટાઈમ પૂરું થાય ને, અમે 4 ભાઈ બહેન. ઘરે આવીને મેં ઝઘડો કર્યો કે બાપુજી સાયકલ લાવી આપો. મને કેમ, મેં કીધું બધા સાયકલ લઈને જાય, બધા જોડે સ્કૂટર છે, લ્યુના છે. એક જ લ્યુનાનો જમાનો, આઈ એમ ટોકિંગ અબાઉટ 74-80ની વાત કરું છું. બધાને ઘોડાગાડી મૂકવા આવે, સ્કૂલ બસ આવે, ને આપણે બાપુ ચાલતા ટુક ટુક કરતા જઈએ. સાલા સાયકલ વાળાને જોઈને થાય કે સાલું આને જલસા છે, લ્યુના જોઈએ તો કે કેવું ચાલે, સાલું પેટ્રોલના પેન્ડલથી બી ચાલે. એ દિવસે મારા માય પેરેન્ટ્સ વર ટોટલી ઇલિટરેટ, મારા મા બાપ બિલકુલ અભણ માણસો, અને એ વખતે મારા અભણ બાપે મને જે વાત કરી, એન્ડ દેટ વોઝ ધ ટર્નિંગ પોઈન્ટ ઓફ માય લાઈફ. મને કે સાલા કોઈ કરોડપતિ ત્યાં જન્મ્યો હતો, હું સાલી વાત સાચી, અહીંયા શું કરવા આવ્યો. હલા ધીરુભાઈ અંબાણી ત્યાં જન્મ્યો હતો, તકલીફ જ નથી, પણ હવે આવી ગયા તો આવી ગયા, ક્યાં જન્મ લેવો મારા હાથમાં થોડું છે. આ કિક, આ કરંટ જીવનમાં એવો લાગ્યો સાહેબ કે કોઈ પણ વાર્તામાં એવું આવે કે ગરીબ બ્રાહ્મણ હતો, કોઈ પણ વાર્તામાં લગભગ. આજે આપની સમક્ષ ઊભો છું ત્યારે દુનિયા ફર્યો છું, હમણાં અમેરિકા જઈ આવ્યો. રહેવા માટે એક ઘર નહોતો ત્યારે મારી 121 બંગલાની સ્કીમ ચાલે છે. 2 બુકસ્ટોર ચલાવું છું, મહિને 4 લાખ રૂપિયા નુકસાન કરીને દર મહિને ચેકના ઓછા કરું છું. 2 હેલ્થ ક્લબો ચલાવું છું, જ્યાં રેગ્યુલર આવે એની ફી નથી લેતો, કે તને તારી પડી છે તો મને તારી પડી છે, કર કસરત ચાલ. ગાર્મેન્ટનો સ્ટોર ચલાવું છું, 200 જોડી કપડાં રાખું છું, મસ્ત જીવું છું, ટનાટન જીવું છું. હાઉ ઇટ ઇઝ પોસિબલ, બહુ જ સરળ વાત છે. હું મારી કોઈ યશ ગાથા ગાવા નથી આવ્યો કે જુઓ મેં કેવી ધાર મારી, હું નથી કદી ઇલેક્શનમાં ઉભો રહેવાનો, વોટ ફોર સંજય રાવલ, ઉભો રોજ જૂતા મારજો આઈએ, એ બી શોખ પૂરો કરી લીધો મેં જીવનમાં. સવાલ શું છે, એ મારા બાપુજી મને કહ્યું કે કોઈ કરોડપતિના ત્યાં જન્મ્યો હતો, મેં કીધું પણ એ મારા હાથમાં થોડું છે. મને કે બધું તારા હાથમાં છે, મેં તું હાથ તો ખાલી છે. મને કે નહીં બેટા, ખૂબ કસરત કર, ખૂબ વાંચન કર, તન અને મન મસ્ત હશે ને ધનના ઢગલા થઈ જશે. સાહેબ આજે 5000 ચોપડીઓ વાંચી છે, અને આજે 100 દંડ મારું છે, એટ ધ એજ ઓફ 50 સવારે 100 દંડ મારીને બહાર નીકળું, અને આજે કદાચ હું જ્યાં કંઈ પહોંચ્યો છું ત્યાં કદાચ આ 2 ચીજોના કારણે. મારા અભણ બાપુજી મને જે વાત કરી, એન્ડ આઈ થિંક 450 બાયોગ્રાફી વાંચ્યા પછી સ્ટીવ જોબ્સને વાંચ્યો છેલ્લે,
બધાને વાંચ્યા પછી એમ લાગ્યું કે ખરેખર આ વાત બિલકુલ ટચવુડ સાચી છે. પણ આપણને બધાને, આપણે પેદા થઈએ ત્યાંથી મરી જઈએ ત્યાં સુધી એક વાત સાલી સાચી નથી શીખવાડતા, બધું જ ખોટું. અને એટલે પાયાની બુનિયાદી ભૂલ તમે ફોટોગ્રાફરો જોજો સાહેબ, તમારા માટે આ ખૂબ મહત્વની વાત લઈને આવજો. તમને તમારા આઈ કાર્ડ કાઢો ખિસ્સામાંથી, ધો યુ આર અ ફોટોગ્રાફર. બધાના જણે દિવેલ પીધેલા હોય ને, નોબડી ઇઝ હેપી, કોઈ હસતું જ નથી. વર રાજા હાર પહેરાવતો ને પત્ની ગમતી હોય તો અલા હસી જાય ને ભાઈ, ઉપાડીને લાવે છે, કોઈ હસતું નથી. વર રાજાના પપ્પા મમ્મી બી આવે ને, તમારા માટે બહુ મોટો પ્રોબ્લેમ છે. 10 વર્ગો ને ત્યારે એકવાર થોડું આમ જાણે પૈસા થતા હોય ને તો આ સ્માઇલ, એકચ્યુઅલી ઈશ્વરે આપણું સર્જન કર્યું છે હસવા માટે, મસ્ત જીવવા માટે. પણ વાય આ સ્માઇલ ખોવાઈ ગઈ? કારણ પાયાની બુનિયાદી ભૂલ આપણે બધા કરી રહ્યા છીએ. અને પાયાની બુનિયાદી ભૂલ કરીએ છીએ અને એના કારણે કોઈ હસી શકતું નથી, બીકોઝ દેર આર સો મેની ક્વેશ્ચન્સ એન્ડ નો બડી હેઝ આન્સર. લગ્ન થશે કે નહીં થાય આ છોકરાઓનો પ્રશ્ન છે, તમારે થઈ ગયા ઠીક છે, થઈ ગયા પછી છોકરા થશે કે નહીં થાય, એ હારા નીકળશે કે નહીં નીકળે, શું થશે, ઘર લેવાશે કે નહીં લેવાય, હપ્તા ભરાશે કે નહીં ભરાય, કેમેરો લઈ લીધો 4 લાખનો પણ ફોટા ધંધો મળશે, ટેન્શન છે, જવું ક્યાં. પણ એક એવી વાત આ દેશ પાસે છે, ભારત દેશ પાસે સાહેબ, શકો હુનો આર્યો અંગ્રેજો મોગલો 5000 વર્ષથી આ દેશની પત્તર ઠોકવામાં આવી છે અને છતાંય આ દેશ અડીખમ ઉભો છે. એનું કારણ શું છે ખબર? કોઈના બાપની તાકાત નથી, લોકો ગમે એટલી વાતો કરે, કેટલાય આયા કેટલાય ગયા, પણ આ દેશની જમીનમાં એક તાકાત છે કે જ્યાં આગળ માણસ, તમને ખબર છે સ્ટીવ જોબ્સ જેણે એપલ કંપનીની બેસ્ટ પ્રોડક્ટ આપી, એ માણસ પણ આ દેશમાં 2 વર્ષ સંતાઈને રહીને ગયો, તમને ખબર છે કેમ? ખબર છે, ટુ લર્ન હાઉ ટુ સ્માઇલ, હાઉ ટુ લીવ, હાઉ ટુ લીવ વિથઆઉટ ફિયર. અને એટલે એ વાત આપણને ખબર નથી, કેમ કે જન્મ્યા, હવે તો તમને ખબર છે સાહેબ, બાળક 9 મહિનાના બદલે 7 મહિને જન્મી જાય ને તો સારું, પછી 5 વર્ષે સ્કૂલ જતું તો એના બદલે 2.5 વર્ષે જતું રહે ને તો સારું, પછી એનું જલ્દી 12મું થઈ જાય તો સારું, 12મું જ થઈ જાય, પેલાનું જીવતા 12મું પહેલી વાર થાય, 10માંથી તો બધું ભારત પાકિસ્તાન બોર્ડર પર જ હોય બધા, પછી કોલેજ થઈ જાય તો સારું, પછી જોબ મળી જાય તો સારું, પછી એના ત્યાં લગ્ન થઈ જાય સારું, એના ત્યાં 2-3 ટેન્ડર બહાર પડી જાય સારું, પછી મરી જાય તો કે રામ બોલો ભાઈ રામ, ચલો જલ્દી પૂરું કરો. એકવાર લગ્નમાં 100-200 ભેગા થાય અને એકવાર મરી જઈએ તો 100-200 ભેગા થાય. સાલું મરી જઈએ ને 10,000 લોકો નહીં આવે તો સાલું જીવ્યું શું કામનું? કૂતરા બિલાડા મરી જાય, પોતાના માટે બધા જીવે. પણ આ પાયાની વાત વિવેકાનંદના ફોટા બતાવે સ્કૂલ કોલેજો પાછા, ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. ઉઠાડે કોણ? પછી ધ્યેય કોણ બતાવે અને ક્યાં મંડ્યા રહેવાનું? ખબર નથી, પીપોડી વાગે જાઓ, ચાલુ રાખો. વિવેકાનંદના નામે આ દેશમાં સૌથી વધુ ચરી ખવાય. જે લોકો વિવેકાનંદનું નામ બોલે ને અથવા એના વડગોડામાં નીકળે ને પકડી પકડી બેઠકો કરાવવાની, તું સાલા કસરત કરે કે ના તો બહાર નીકળ, તને હક જ નથી. વિવેકાનંદ જીવતા વિવેકાનંદે કહ્યું કે 100 નચિકેતા મળે ને તો આ દેશ બદલી ગયું, 1 નહોતો મળ્યો. આ તકલીફ છે આપણી. એટલે મૂળ વાત એ છે કે જીવન શું છે. જો આપણે બધા સ્પેલિંગ અંગ્રેજી શીખવા જઈએ, અમને ઇંગ્લિશ શીખવાડો, સ્પેલિંગ બેલિંગ આવડે નહીં, કોઈ કોને શું કહેવાય તો આવડે, ઇંગ્લિશ ક્યાંથી શીખવાડે પેલી બહેન કે ભાઈ? પછી કેવું બોલે ખબર છે? બેટા વોટર પીવું છે, આવું ઇંગ્લિશ બોલે. પછી કે પલોઠી વાળીને બેસી જાય કે બેટા લેગ્સ ફોલ્ડ કરી દે, આ બોલો આવા લેગ્સ ફોલ્ડ કરાવે, આપણી ગુજરાતી બાઈઓ આમ હસું આમ ઠંડી ચડી જાય. આપણે બાઇક પર જતો અને પડી જાય તો કે ડેમેજ થઈ ગયો, અલા ઇન્જરી કહેવાય, ડેમેજ ના કહેવાય આને. એવા હવે તમે જુઓ, તમને આ હસું આવે છે ને? હવે આપણે બધા જીવન જીવવું છે, આપણે સફળ થવું છે, આપણે ટોપ પર જવું છે, પણ આપણને જીવનમાં જીવન શું છે, મરણ શું છે, સુખ શું છે, દુઃખ શું છે, કશું જ ખબર નથી. આઈ ગયા, આઈ ગયા તો આઈ ગયા, કેમ આયા રામ જાણે, એ તો હવે મા બાપને ખબર કેમ આયા. આપણને ક્યારે ખબર પડશે કે આપણે કેમ, વાય વી આર હિયર, નો બડી નોઝ. અને ત્યારે વિવેકાનંદ જ્યારે શિકાગો ધર્મ પરિષદમાંથી બહાર નીકળ્યા અને એમણે એમ કહ્યું, પેલાએ કહ્યું કે શું બાવા જેવા કપડાં પહેરા જેવા ભગવા ભગવા કે જરા સૂટ બૂટ પહેરો, પર્સનાલિટી પડે. ત્યારે વિવેકાનંદે કહ્યું કે તમારા દેશમાં તમારી પર્સનાલિટી તમારા કપડાં અને જૂતા નક્કી કરે છે, મારા દેશમાં મારી પર્સનાલિટી મારા સંસ્કારો અને મારું ઇનર સ્ટ્રેન્થ નક્કી કરે છે. આપણે એ દેશના લોકો છે. હું જોઉં છું ફોટોગ્રાફરો, ખરેખર તમને ખબર છે, યુ મસ્ટ બી રોલ મોડલ ફોર ધ સોસાયટી.
તમે જ્યારે સોસાયટીમાં જાઓ ને એક ફોટોગ્રાફરની એન્ટ્રી મળે તો લાગવું જોઈએ કે ફોટોગ્રાફર છે. એક તમારી પાસે ઈશ્વરે તમને એક જુદું વિઝન આપ્યું છે. યુ હેવ ડિફરન્ટ થોટ. તમને ખબર છે હું સાચું કહું, હજી પરેશની વાત પછી હું સાચું કહું અહીંયા કેમ આવ્યો છું. સુરતમાં હું લગભગ હું 12મી વખત આવ્યો છું આ 2 મહિનામાં. આ હોલમાં 400-500 જણ તો બહાર મારા માર્યું કરીને પાછા જાય એવી સ્થિતિમાં હું આમ સંતાઈને આવું પાછળથી. પેલો સાગરને બધા મને હંતાઈને લઈ આવે પાછળથી. આ સુરતના ફોટોગ્રાફરોએ મારા જે ફોટો પાડ્યા છે ને સાહેબ, એવા આજ સુધી કોઈએ નથી પાડ્યા. હેટ્સ ઓફ. ગુલમોહર ફોટોગ્રાફી કોનું છે? ધીસ આર ધ પીપલ. જોરદાર તાળીઓ પાડો એના. દે સેન્ડ મી ધ બેસ્ટ ફોટોગ્રાફ્સ ઇન માય લાઈફ. દેટ ઇઝ વાય આઈ એમ હિયર. દેર આર સો મેની રીઝન્સ વાય આઈ એમ હિયર. એટલે યુ આર ધ પીપલ કે જે તમે માણસને એવી રીતે કેપ્ચર કરી શકો છો કે જે માણસને કોઈ ના કરી શકે. તો જિંદગીને પણ એવી રીતે કેપ્ચર કરવી જોઈએ. આ વાત મારી કોઈ ઓથોરિટી નથી, મારી કોઈ ઓકાત નથી કે હું તમને કોઈ શબ્દ કહી શકું. મારા ઘરમાં મારું બહેરું છોકરા નહીં સાંભળતા, તમે શું સાંભળવાના રહે. પણ આઈ એમ હિયર ટુ જસ્ટ શેર માય થોટ્સ કે ધીસ ઇઝ લાઈફ. હું એ કહેવા નથી કે આમ કરો આમ કરો, કશું કોઈ કરતું નથી સાહેબ. હું ઘણા મોટિવેશનલ સ્પીકરને કહું તું કેમ કરું બોલ કાલ સવારથી, ખરાબ વિચાર ના હોવો જોઈએ. મને કે એ લોચો છે. તું કેમ કરું પૈસા કમાવાનો રસ્તો જો તું બતાવતો હોય તો, તું કે ઘોડાઘાટ, તું જેમ કેમ રોડ વચ્ચે કપડાં કાઢીને ફરું, થવું જોઈએ. નથી થતું સાહેબ. એક ગામમાં બધા લોટરીની ટિકિટો લે, કોઈને લાગે જ નહીં. એક કાકા લે જ નહીં. કે કાકા લઈ લો, મફતનું જોઈતું જ નહીં ભાઈ. અરે કાકા લઈ લો, 10 રૂપિયાની ટિકિટ છે. નહીં, બધાએ 10-10, 15-20-20 વાર લીધી, કોઈને લાગે નહીં. પેલા કાકા કદી લે જ નહીં. એક દિવસ બધા ભેગા થઈને, કાકા તમારા પૈસા અમે આલીએ, ટિકિટ લઈ લો ને યાર. એક કાકા હેડો તારે. કાકા ત્યાં ગયા, આમ કરીને ખેંચીને એક ટિકિટ ખિસ્સામાં મૂકીને ઘેર, 72 નંબરની. બીજા દિવસે હવા લોટરી ટિકિટ ખુલી, કાકાને જ લાગી 72. ગામવાળા ભેગા થયા, વરા છા મોકલા, શું થયું આ ડુહાન ક્યાંથી લાગી ગયા? તો કે કાકા નંબર ક્યાંથી લાવ્યા? ના કહેવાય, માણસ સફળ થઈ જાય ને પછી મારો બેટો હવામાં જાય. ભાઈ એમાં એવું છે ને, મારો બેટો એવી ફિલોસોફી મારવા મારે પછી. ભાઈ જો આમાં એવું છે ને, આ બધું આમ છે તેમ છે, બહુ મહિનામાં આમ કર. કાકાને તો અહીંયા સ્ટેજ પર ઊભા કર્યા, આખું ગામ બેઠું કે કાકા તમારી સફળતાનું રહસ્ય બતાવો. કાકા કે ભાઈ ના કહેવાય, કહી દો ને કાકા કે અમારે કામ આવે. તમે આ 72 નંબર લાયા ક્યાંથી? કાકા કે જુઓ ભાઈ, હવે તમે કહો છો તો કહી દઉં. મને ગઈકાલે રાત્રે સપનું આવ્યું. સપનામાં હું સ્વર્ગમાં જતો રહ્યો. સ્વર્ગમાં 7 અપ્સરાઓ ડાન્સ કરતી હતી, એની પાછળ બીજી 7-7 ડાન્સ કરતી હતી. સીધું સીધું 72. કાકા સીધું સીધું 49 થાય, લોટરી કોને લાગી? હું કહું એ નિયમ. જીવનમાં 70-70-49 નથી થતા, 70-70-72 થાય. This is life. આપણને શું શીખવાડે છે? આ રૂમ બનાવો, 100 માણસ હોય તો 100 દિવસમાં બની જાય. બોલો 200 જણા હોય કેટલા દિવસમાં બને? 50, 400 હોય તો 25, 800 હોય તો 1200, 2000, 1 લાખ હોય તો 1 મિનિટમાં બની જાય. હાલ આવું શીખવાડે આપણને? આગળ જઈને ફસાવાના નક્કી. ગણિતથી જીવન જીવાતું નથી સાહેબ. લાઈફ ઇઝ સો બ્યુટિફુલ. પણ બાળપણમાંથી અંગ્રેજો સલાહ એવું ઠોકીને ગયા છે, 5 વિષય ભણવાના, ગણિત વિજ્ઞાન ભૂગોળ અંગ્રેજી, ઢેકણું પૂછડું. મારા બાપા ઔરંગઝેબ ભણ્યા, મારે ઔરંગઝેબ ભણવાનું, મારો છોકરો ઔરંગઝેબ ભણે. એટલે કંઈક નવું લાવો ભાઈ, હવે બહુ થયું, હવે ક્યાં હું ત્યાં ભણાવશો. આપણે ગુલામ હતા, ગુલામ હતા, હા ભાઈ, એમાં તો હા સાહેબ ને જી સાહેબમાં તબલા તૂટી ગયા જ ભાઈ. કલેક્ટર કે ડીએસપી ઓફિસમાં તમે કે તમારા દીકરા દીકરીને કોઈ દિવસ મોકલ્યા છે? જાય એને મળીને આવો પરમિશન વગર. ધડ દિન લાત મારી સાહેબ કે કેમ આવ્યો, તમને દેખવા આવ્યો કેમ? આવા છોકરા પેદા કરે ના, એમાં તો શું છે, ફાવે નહીં આપણને. અમારે શું છે સંજયભાઈ, કોઈ સપોર્ટ નથી. તું મરી જા સારા, જીવે જ છે ખોટો તું. કોઈ બી વાતો ને, અમારે શું, અમે બહુ ગરીબ ઘરમાં જન્મ્યા, કોઈ સપોર્ટ નહીં. આ બી કેમેરો ઉછી પાછી ના કરી લે, ફેંકી દે, વેચી દે ને પાટા પર જઈને હુઈ જા. શું કરવા લાવ્યો છે ભાઈ? અમારે શું. એક ભાઈ બન મળ્યા, મને કહ્યું મારે બહુ પૈસા. મેં તું કિડની વેચી, મારે 15 લાખ અપાઈ દઉં. તું ગરીબ છે કે ના? શું યાર રો રો કરે છે યાર, જલસા છે. 15 લાખની એફડી અંદર પડી વટાઈ દે. ના ના કે યાર, અરે એક આ ખાલ દે, 15 લાખ અપાઈ દઉં. આમ જ ફરવાનું, એમ જ ફરીએ છીએ નાખો દિવસ. શું યાર ખાલી ખાલી.
તને હાલા ધીરુભાઈ અંબાણી સપોર્ટ કરે ને તું એને ભિખારી કરે, તું એમાંની પ્રજા છે, તું યાદ રાખજે. તારે હાલા કંઈ કરવું જ નથી, તારે સિસ્ટમને ગાળો બોલવી છે, સમાજને બોલવી છે, મા બાપને બોલવી છે, તારે કંઈ કરવું જ નથી. લાઈફ ઇઝ સો બ્યુટિફુલ. એક વાયર ઉપર રાત્રે 5000 કબૂતરો બેઠા હોય છે, પડી જાય છે રાત્રે આમ, એ પડી ગયું. અલા તો તમને મને ભગવાન પડવા દેશે યાર, થોડી તો એની ઇજ્જત કરો યાર, થોડી તો કરો યાર. આપણે લોકો કલંક છીએ સાહેબ, મારો બહુ જ આક્રોશ છે સિસ્ટમ માટે, લોકો માટે. હંમેશા મને ઘણા બધા કહે તમે ક્યારે આટલા બધા સેમિનાર્સ કરો છો, મને એમ થાય કે મને જબરજસ્ત આક્રોશ. મેં ધાડ મારી માટે નથી કહેતો, મેં 450 બાયોગ્રાફી વાંચી, બધા લોકો મસ્ત જીવે છે ને, ભગવાને એમની જોડે સરસ કર્યું, પણ આપણને એ જ ખબર નથી કે આપણે શું કરવાનું ને ભગવાને શું કરવાનું. આપણને કશું ખબર જ નથી, આપણને એમ જ છે મારો કાપો પૈસા બનાવો, મારો કાપો સારામાં સારી છોકરી જોડે કે સારામાં સારા છોકરા જોડે લગ્ન કરો, આના સિવાય જીવનનું કોઈ ધ્યેય જ નથી. અને એવા સમયે જિંદગીને એક જુદી રીતે જોવાની વાત હું તમારી પાસે લઈને આવ્યો છું. તમને ખબર છે આપણને સાયકલ પહેલી વાર જ્યારે શીખીએ ને સ્કૂલ લાઈફમાં તો હાલી પડી જ જાય, ખબર છે, બાપા ગમે એટલી પકડે ને તો આમ હાલી નમી જ જાય, અને પછી આવડી જાય, પછી હાથ છૂટતા, પછી દાંત બી છૂટતા, ઓવર કોન્ફિડન્સ. તો એ સાયકલ જ્યારે બે પૈડાની હોય ત્યારે તેમ થાય કે હાલી કેમ નહીં ચાલશે, હાલી ચાલશે કેવી રીતે, હારે વિમાનથી અઘરું લાગે, અને પછી આવડી જાય, પછી આવી જાઓ. આપણને નાની નાની બાબતમાં બહુ ખરાબ લાગે છે, આપણી રોજ ફરિયાદો હોય છે સિસ્ટમથી, આપણાથી, મા બાપથી. તમને ખબર છે તમે, આપણે જ્યારે ફરિયાદો કરીએ છીએ ને ત્યારે ઈશ્વર અલ્લાહ આપણાથી દૂર થઈ જાય છે, અને જ્યારે આપણે ફરિયાદો બંધ કરી દઈએ છીએ ત્યારે આપણો મિત્ર બની જાય છે. મારું ધાર્યું થાય તો હું ખુશ, મારું ધાર્યું ના થાય ત્યારે એ ખુશ. બોલો, દુઃખી થવાની જરૂર છે? દિવેલ પીધેલા ફરવાની કોઈ જરૂર ખરી? જ્યારે આપણું ધાર્યું નથી થતું ત્યારે એનું ધાર્યું થાય છે. એ નથી ચાહતો કે તારું આમ થાય એટલે તમને નિષ્ફળ બનાવે, તકલીફ આપે, બરબાદ કરે, પણ એ વખતે એક બીજો મોટો દરવાજો ખુલતો હોય છે જે તમને દેખાતો નથી. એવું શક્ય હોય છે જીવનના જંગમાં કે દેખાય સ્પષ્ટ હાર, પડદામાં જીત હોય છે. આપણે થાય કે મરી ગયા, એ હે પતી ગયું, પતિ નથી ગયા. અમિતાભ બચ્ચનનું ઘર લીલામ થઈ રહ્યું હતું સાહેબ, ફોટોગ્રાફર અને પત્રકારો ચારે બાજુ ઉભા રહેલા, આપકો કેસા લગતા હૈ, લગુને હારું લાગે, પેલો નદીમાં તણાતો ને તો પત્ર, આપકો કેસા લગતા હૈ, અલા બહાર કાઢે ને, તું નથી જવા દેવાને. ત્યારે અમિતાભ બચ્ચને પણ આ જ વાત કરી હતી કે મારું ધાર્યું થાય તો હું ખુશ, પણ આજે મારું ધાર્યું નથી થતું એટલે ઈશ્વર ખુશ થાય છે, જે થાય તે સારા માટે. આ પાવર આવી જાય ને સાહેબ જીવનમાં, દેન લાઈફ સ્ટાર્ટ્સ. મેરા હૈ સો જાવે નહીં, જો જાવે સો મેરા નહીં. આ સાલું રહેતું નથી, થોડી વાર બસ મળશે કે નહીં મળે, ઓર્ડર મળશે કે નહીં મળે, કેટલી તકલીફો સાલી, ઓર્ડરનો આલ્બમ હાલ ગમશે કે નહીં ગમે, આ ફોટા તો કોપી પેસ્ટ માર્યા છે પણ સાલો ના પાડશે તો 1.5 લાખની ઉઠવાની છે. સાહેબ હું એક જ બિલ્ડર એવો છું કે મારી ઓફિસમાં બોર્ડ માર્યું છે કે ગમે ત્યારે સોદો કેન્સલ, પૈસા પાછા. તમે ચાલુ કરો કે મારી ફોટોગ્રાફી ના પડે ને સાહેબ, એક પૈસો આપતો નહીં સાહેબ. કોઈના બાપની તાકાત નથી કોઈનો રૂપિયો પાડે સાહેબ, પણ આપણા જ પગ કાચા છે. એટલે જ્યારે ભય મુક્ત થઈ જઈએ છીએ ને આપણે ત્યારે જીવન શરૂ થાય છે. પણ હાલું ભય મુક્ત થવું કેવી રીતનું? બધાને થવું છે, બધાને હસતા ચહેરા રાખવા. તમને ખબર છે મને બધા પૂછે કે તમે સંજયભાઈ જ્યારે જુઓ ત્યારે કેમ હસતા હો છો? મેં તું આ બધી લાશો જોઈને હસું છું, જેને જો કોઈ એક્સપ્રેશન જ નહીં મોઢા ઉપર. હાલ તમે, હું પહેલી વાર આમ જ્યારે કોઈ આવે ને, તમે જો અહીંયા આવ્યો ને અથવા અહીં બધા બેઠા હતા ને, તમે જુઓ તો જ્યારે લાશો બેસાડી હોય ને, હું જોઉં બધા ફોટોગ્રાફરો કેવા ગભરાઈ ગયેલા. બધા તમારો વિષય નથી, આ બધું નેતાઓનું કામ છે, પણ આમ યુ આર નોટ કમ્ફર્ટેબલ. એમ કેમ, કેવું લાગશે, સામે બેઠેલા કેવું વિચારશે, આ બધા પ્રશ્નો થાય એટલે ચહેરા ઉપર એ બધો ભાવ તરી આવે. પણ તમે જ્યારે ખાલી થઈ જાઓ, જો હૈ સો હૈ, અને ત્યારે તમારા ફોટા કેવા આવે ખબર, મસ્ત આવે. આ વાત આપણે સાયકલની જેમ જો શીખી જઈએ અને પછી જિંદગી શરૂ થાય છે, ભયમુક્ત જીવન શરૂ થાય છે. અને પછી સાહેબ દિલ બળે કે લાઇટર બળે, બે દ્રશ્યો સરખા. કોઈનું મન તૂટે કે જંબો ઝેર તૂટે, બે દ્રશ્યો સરખા. આ મજા છે જીવનની. પણ આપણને તો રોજ સવારે, કેમ કે તમને નાનપણથી દિવેલ પીધેલા કેદીઓ જેવા ફોટા મોઢા રાખીને ફરવાની સિસ્ટમેટિક ટ્રેનિંગ આપવામાં આવી છે.
તમારું 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 આખું પ્રોગ્રામિંગ કરેલું છે. તમને ખબર તમારા ઘરે કમ્પ્યુટર આવે, ટીવી આવે તો એમ કહે કે ભાઈ કમ્પ્યુટરની ડિલિવરી થઈ ગઈ, ગાડીની ડિલિવરી થઈ ગઈ. ખબર છે આપણા ઘરે કોઈ બી વસ્તુ લાવે પછી એને ઇન્સ્ટોલ કરવા માટે એક બીજો માણસ આવે, ખબર છે, એ આઈને બધું ઇન્સ્ટોલ કરે. મોબાઈલ બી લઈ આવીએ તો કે આ કરવું જ કે ત્યાં જાઓ પ્રોગ્રામરની પાસે બધું ઇન્સ્ટોલ કરવા. વી ઓલ આર ડિલિવર્ડ ઇન ધીસ બ્યુટિફુલ વર્લ્ડ બટ યેટ વી આર નોટ ઇન્સ્ટોલ. આપણે આ દુનિયામાં ડિલિવર તો થઈ ગયા પણ હજી ઇન્સ્ટોલ થયા નથી. એટલે બધા પ્લગ ગમે ત્યાં લાગી જાય, ભડાકા થાય, એ હિલા શું થયું. તો હાઉ ટુ ઇન્સ્ટોલ અવર સેલ્ફ ઓટોમેટિકલી. હમ તો ચલતે ગયે કારવા બનતા ગયા. સાહેબ તમને ખબર છે હમણાં ઓલિમ્પિક ચાલે છે, ખબર છે, હું પેદા થયો ને સાહેબ ત્યારથી મેં એક સોગંદ ખાધી છે કે ભારત 25 ગોલ્ડ મેડલ લાવી દે ને તો કપડાં કાઢીને આખી જિંદગી જીવીશ. પણ ભગવાન કે ના, તું કપડાં પહેરીને જ ફર. 50 આટલા નાના નાના દેશ છે, 5-5, 10-10 ગોલ્ડ મેડલ ને આપણે 125 કરોડ, આટલા માટે રહી ગયું. આપણે સાલું રહી જ જાય દર સાલ. આ જુઓ આ આપણું ટ્રેનિંગ થઈ જાય. પેલા આટલા નાના નાના દેશો છે, ક્યુબા ને સુદાન ને જાપાન, કેવડા છે, આવડાવડા છે આપણું, એવડું એનાથી મોટા તો એક એક રાજ્ય છે. એક ગોલ્ડ મેડલ આવતો નથી. અને કોક વળી બ્રોન્ઝ લાવે તો આખું ગામ લાયા બાપુ જા તું બી હાથે શું લાયા, શરમ આવે ચાલે. એનું કારણ કે બાળપણમાંથી નાનપણમાંથી જ અંગ્રેજો જે સિસ્ટમ મૂકીને ગયા અને આપણી જે સ્પિરિચ્યુઆલિટી હતી એને ભૂલી અને આપણે એક આંધુનું અનુકરણ કરી અને પાશ્ચાત્ય સંસ્કૃતિની એવી દોડમાં આવી ગયા. ખરેખર જીવન જો અમેરિકા અત્યારે સૌથી વધુ લોકો માનસિક રીતે ત્રાસમાં છે, તમને ખબર નહીં હોય, બહુ લોકો દિમાગ ખરાબ, કેમ કે એમણે ખાલી આધુનિકતાને પકડી, મોડર્નાઇઝેશન. આપણે લોકો ખાલી બાવાથી તેરો કલ્યાણ હો જાય. સાલા તારું ઘર હડી ગયો છે આખો, મારું નથી કરવું તારે કલ્યાણ. બમ બમ બોલે આ બંનેનું સમન્વય કરીને સ્પિરિચ્યુઆલિટી અને મોડર્નાઇઝેશન એમ કરીને જીવવાની વાત આ ભારત દેશે દુનિયાને શીખવી છે સાહેબ. એન્ડ ધીસ ઇઝ લાઈફ. આપણને ખબર જ નથી. અને સ્કૂલ કોલેજોમાંથી કાઢ નાખ્યું બધું જ સત્યાનાશ કરવાનું. મને તમને એક વાત કહું, આપણે ખબર સ્કૂલમાં હોઈએ ને તો આપણે આમ ઊભા હોઈએ, સાવધાન, પછી કે વિસરા, પછી કે સાવધાન. એટલે તો હું પહેલાં નહોતો, પહેલાં સાવધાન જ હતો. તો આમ કરીને આમ કરવાનો મતલબ શું મને સમજાવો, ચલો ખાલી તમે વિચારો. પછી કે દાય મૂળ, પછી કે બાય મૂળ. એટલે પણ આમ હખણા ઉભા રહેવા દે, મને તને કઈ તકલીફ છે. આખી જિંદગી દાય બાય મૂળવાનું, સીધું દેખવાનું નહીં. બાળપણથી તમે ભૂલથી બી હસતા ના થઈ જાઓ. તમે ભૂલથી કેમ કે કોંગ્રેસ હોય કે ભાજપ હોય, કોઈને તમને માણસ બનાવવામાં રસ નથી, એમને તમને વોટર્સ બનાવવામાં રસ છે. You must be a voter. You can't be a civilian. અને એટલે એજ્યુકેશન સિસ્ટમમાં પાયામાંથી મૂળભૂત બદલાવ લાવવાની જરૂર, જે કોઈ નહીં કરે. કેમ કે એમ કરશે તો દરેક માણસ સમજુ થઈ જશે, એ અહીંથી વિચારીને જશે, અહીંથી નહીં વિચારે. ચાલુ રાખો. શું ભાઈ કયો હું ત્યાં હાથ દુખવાઈ ગયો, તું આમાંથી આમાં આવી ગયો એટલે મારે આ હાથથી કરવાનું. મારું શું સાહેબ, કોઈને તમારી પડી નથી, આપણે જ આપણી પડી હશે તો લાઈફ શરૂ થશે. એટલે ચેરિટી બિગેન્સ એટ, નથી કહેતો કે પહેલાં ઘેરથી શરૂઆત કરો. મારી આખી વાત દેશ માટે નથી, સમાજ માટે નથી, માત્ર વ્યક્તિ માટે છે. વ્યક્તિ બરાબર હશે તો એ ઓવરફ્લો થશે, તો એના પરિવાર પર જશે, અને ત્યાંથી ઓવરફ્લો થશે તો સમાજ પર થશે, અને ત્યાંથી ઓવરફ્લો થશે તો એ જશે આખી દુનિયા ઉપર. હું કોઈ પણ સાધુ સંતોના ચરણોમાં કદી પગ નમાવતો નથી, બહુ નમ્રતાથી કહું, પણ એક પ્રમુખ સ્વામી મહારાજ છે એને મેં દંડવત પ્રણામ કર્યા હતા. કેમ, એનું કારણ કહું, એમાં કંઈ મારી મહાનતા નથી. એ માણસે જે મંદિરો બનાવ્યા છે, જે સંસ્થાઓ ઊભી કરી, કોઈના બાપની તાકાત નથી કોઈ કરી શકે સાહેબ. આવું અદ્ભુત મેનેજમેન્ટ. હું ધર્મ સંપ્રદાયની વાત નથી કરતો, 300 ધર્મ ને 3000 સંપ્રદાય દિમાગની પથારી ફેરવી નાખી, આપણે એમાં નથી પડવું. પણ આ માણસે જે કામ કર્યું, એમ મંદિરમાં જાઓ ને તો એમ લાગે કે આ મંદિર છે. નારિયેળની ગંધ મારતી હોય, બકરા ફરતા હોય, ઘેટા ચડતા હોય, 3 પૈસાનો એક પૂજા લે, પેલા ભગવાનના ચપ્પલ આપણા માથે મારે, એટલે આપણે કે આ આખી જિંદગીને જુદી રીતે જોવાની. વર્ષો પહેલા કોઈને ખ્યાલ નહીં હોય કે આવા મંદિરો હોઈ શકે, આવી ગુરુકુળ સંસ્થાઓ હોઈ શકે. ત્યાં બીજું શું થાય છે આપણે એમાં નથી પડવું. આપણે બીજી બધી કોઈ વસ્તુની પોઝિટિવ વાત જ આપણે લેવાની, હંમેશા સારી વસ્તુ લેવી જ્યાંથી પણ મળે. એક રેલવેનો પાટો હોય ને સાહેબ, તો 10 રૂપિયા કિલો વેચાય છે, પણ એમાંથી જો છરીઓ બનાવી દો ને
તો એમાંથી 10,000 રૂપિયા પેદા થાય. હવે એમાંથી જો 100 બનાવો ને તમે 100, તો 50,000 રૂપિયા પેદા થાય. અને એમાંથી પણ આવી કોઈ ઘડિયાળના કાંટા બનાવો ને સાહેબ, તો 1,00,000 રૂપિયા પેદા થાય. બોલો, કિંમત લોખંડની છે કે ઘડતરની છે? સાલું ઘડતર જ થતું નથી, પાયામાંથી જ. તમે એક 5-star હોટલમાં જાઓ ને ફોટોગ્રાફરો આપ જતા હશો, તો બોન્જાઈઝના છોડ આવે, ખબર છે, કુંડુ હોય, એમાં 50 વર્ષનું વડનું ઝાડ હોય, 50 વર્ષનું આંબાનું ઝાડ હોય, આવડું જ હોય સાહેબ, વધે જ નહીં. આટલા આટલા પાંદડા, આટલી આટલી કેરીઓ આવે, મજબૂત થડ્યું હોય. તમે જોજો, 50, 60, 100 વર્ષનું ઝાડ હોય, વધે જ નહીં. કેમ ખબર છે? એની નીચે 3-4 કાણા રાખ્યા હોય, એટલે પેલું મૂળ જીવું ત્યાંથી બહાર આવે ને ત્યાંથી કાપી નાખે, નીચે કાપે એટલે ઉપર વધે. સમાજે આપણા બધા જ મૂળિયા કાપી નાખ્યા. તમે નાનપણમાં છે ને, પહેલી વાર મેળામાં જાઓ ને પપ્પા જોડે, પપ્પા મારા ચકડોળમાં બેવું છે, નહીં ચક્કર આવે, ચકડીને બે સારું હેડો. કપડાં લેવા જાઓ, મારે કાળું બુસર લેવું, કાળું ના લેવાય, ગુંડા પહેરે, ધોળું લે, સારું હેડો. રમત ગમતની દુકાનમાં જઈએ, પપ્પા મારે બેટ લેવું છે, એ મારા મારી થાય, દડો લઈ લે, સારું હેડો. મારે ક્યાં જન્મ લેવો મારા હાથમાં નહીં, મારે કયા ભગવાનને પૂજવા મારા હાથમાં નહીં, મારા મા બાપ કોણ મારા હાથમાં નહીં, મારા ભાઈ બહેન કોણ મારા હાથમાં નહીં, મારે કયા ભગવાનને પૂજવા, કયો ધર્મ રાખવો, મારી અટક શું રાખવું મારા હાથમાં નહીં, મારે કઈ સ્કૂલમાં ભણવું મારા હાથમાં નહીં, મારા લગ્ન ક્યાં કરવા મારા હાથમાં નહીં, મારે શું મંજીરા વગાડવાના? સમાજે આપણા હાથમાં કશું રાખ્યું નથી. આઈ ગોટ વેરી ગુડ પેરેન્ટ્સ. મારા મા બાપે મને કહ્યું હતું, તને ભગવાન બદલવાની છૂટ, તારું નામ બદલવાની છૂટ, તારી અટક બદલવાની છૂટ, એન્ડ ધેટ ઇઝ વાય આઈ એમ હિયર. સ્વચ્છંદતાની સ્વતંત્રતા, પૂરી સ્વતંત્રતા આપણા બાળકોને. વી આર ટ્રસ્ટી ઓફ અવર ચિલ્ડ્રન્સ, વી આર નોટ ઓનર ઓફ અવર ચિલ્ડ્રન. જે મા બાપ ખરેખર બાળકોને ચાહે છે ને, એમને એમના માલિક મટી અને એમના મિત્ર બની જવું જોઈએ. ટ્રસ્ટી, ટ્રસ્ટી શું કરે? વહીવટ કરે, એનો માલિક પોતાના માટે ના વાપરે. છોકરાઓને એટલા માટે મોટા નહીં કરવાના કે ઘડપણમાં કામ આવે, છોકરાઓને એટલા માટે મોટા કરવાના કે સમાજ જ્યારે જોવે ને ત્યારે એમ કહેવો જોઈએ કે સંજય રાવલનો જ છોકરો હોય, બીજા કોઈનો ના હોય. એ આપણી જીત છે સાહેબ. કે તમારો ફોટોગ્રાફીનો એંગલ જોઈને હું કહી દઉં કે આ ફોટો આ ભાઈએ જ પાડ્યો હશે. આપણી આઈડેન્ટિટી, અવર વેન અવર સિગ્નેચર બીકેમ, લોકો જ્યારે સિગ્નેચર લેવા આવે ને તો સમજવાનું કે ધીસ ઇઝ સક્સેસ ઓફ સાઇન, સાઇનની સક્સેસ છે. જિંદગીને આખી જુદી રીતે હું નાનપણથી જોતો આવ્યો છું. મેં જીવનના દરેક શબ્દોના અર્થ સમજ્યા છે બરાબર. 12મા ધોરણમાં મેં સાયન્સ રાખ્યું. મારા બાપુજીને કીધું કે ડૉક્ટર થવું છે. હું એમ બહુ હોશિયાર માણસ ભણવામાં. મારા બાપુજી કે કેમનું થશે, કે કેટલી ફી? મેં તું 50,000. તો મને કે મારી આવક તો 5,000 છે. મેં તું દેવું કરો, દેવું કરો યાર, ડૉક્ટર થઈ જઈશ બધું વર્ષમાં પૂરું. મને કે એમ? મેં તો મારા બાપુજી કે હાઉ છૂટ ભાઈ, ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી, 3 સાયન્સ, મેથેમેટિક્સ 150 માર્કનું, 450 માર્ક્સના પેપર. આઈ એમ ટોકિંગ અબાઉટ 84. 84માં મારું 12મું થયું. 12મું થયું ચાલુ બરાબર. એનએ સોડિયમ, કે પોટાશિયમ, એનએચ ફોર, એચ હાઇડ્રોજન, એજી સિલ્વર, એચજી મર્ક્યુ, સી ક્યુપર, સીએલ ક્લોરાઇડ, બીઆર બ્રોમાઇડ, આયોડાઇડ, એનઓટુ નાઇટ્રેટ, સીએલઓ ક્લોરાઇડ, એમએનઓ ફોર પરમેંગેનેટ, એમએનઓ ફોર, બધું ગોખી મારું. 108 તત્વો મોઢે. સાયન્સ સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા, તમે બધા જો સાયન્સમાં ભણ્યા હતા, બધા એના ઇક્વેશન્સ છે બધા, બધું ગોખી માર્યું. અને 12માની પ્રિલિમિનરીની એક્ઝામ આપી, 450 માર્કમાંથી 45 આવ્યા. અમારા પ્રિન્સિપાલ કહેતા બાપાને બોલાવી આવું. મારા બાપાને બોલાવા ગયો. મારા બાપુજી કે શું છે? મેં તું બોલાવે ખબર નહીં. મારા બાપુજી કે ચલો. હું મારા બાપુજી પ્રિન્સિપાલની કેબિનમાં, એટલે મારા પ્રિન્સિપાલ શું કહે? તમારો છોકરો ડોબો છે. મારા બાપા કે સંભાળીને વાત કરો. મેં કીધું હા બાપુ, હવે વાંધો નથી, કોઈ વાંધો નથી. હવે બાપુ ઊભા છે પાછળ, હવે ગભરાવાનું ક્યાં કારણ છે? મને કે છોકરો તો હોશિયાર છે, સ્કૂલમાં એને યાદ નહીં આવતું તો શું કરે? મને ફેવર કર્યો. મેં કીધું સાલા બરાબર છે. મેં કીધું અદબ પાળીથી ખોલી નાખી, આમ કહીને ઊભો રહ્યો. બહુ લાંબુ કોન્વર્સેશન ચાલ્યું. પછી મારા બાપુજી કહેલા તને શું તકલીફ છે? મેં કીધું ક્લાસમાં જવું, ભૂલી જવું, બગીચામાં જવું તો જ યાદ આવે. પ્રિન્સિપાલ કહેતો બગીચામાં પેપર આપવાનું. મેં કીધું ઉપર સાહેબ ક્લાસમાં યાદ નહીં આવતું, હવે કરું શું? એમ અમે 20 છોકરા વિદ્યામંદિરના ટોપર્સ, હું બી ટોપર્સમાં એન્યુઅલ એક્ઝામ આપી. બહુ લાંબી વાત છે. હું મારા વિષયને બરાબર ન્યાય આપવા માટે એક પૂર્વ ભૂમિકા બનાવી રહ્યો છું. 12માની એન્યુઅલ એક્ઝામ આપી, બધાના રિઝલ્ટ 20 જણના ખોલ્યા, 94%, 92%, બધા 90 ઉપર. મારું આવ્યું, ઊંધું મૂકી દીધું. પહેલો જ નંબર હોય ને, બધું આવડે. છેલ્લે મને કે રાવલ 52%. મેં તો પાસ તો થઈ ગયા બાપુ, ચાલ ચૂલામાં સારું છે.
રિઝલ્ટ લઈને હું ઘરે આવ્યો તો મારા બાપા ચોખ્ઠું જોઈને સમજી ગયા. મને કે પાસ થઈ ગયો. મેં તો મને કે ચાલ કચોરી ખવડાવું. મેં તો સારું ઠાર છે બાપુ, 50,000 નું દેવું થઈ ગયું, બાપા બી ખુશ, હું બી ખુશ. જિંદગી સાહેબ એટલી અદભુત છે ને. એ દિવસે જો મારા બાપુજી મને એમ કીધું કે સલા તે મારા પૈસા બરબાદ કર્યા, સાહેબ હું પટાવાળા નોકરી કરતો હશે. માય પેરેન્ટ્સ ગીવ મી ફૂલ ફ્રીડમ ઓફ થોટ્સ. મને કે હવે શું કરું. મેં તો હવે બીએસસી કરીશ. પછી આઈ વોઝ વેઇટર ઇન અ હોટલ ફોર 3 યર્સ ઇન માય લાઈફ. આજે મારી પોતાની મસ્ત હોટલ છે સાહેબ. હું નોકરી કરતો તો એનાથી બી સારી હોટલ છે, એ પછી વાત કરું. પણ મૂળ વાત શું છે કે આપણને જીવનમાં સફળતા એટલે શું ખબર નથી. સુખ એટલે તમને ખબર છે, રોજ સવાર પડે ને સાલું એમ થાય કે પૈસા જ જોઈએ, અને રાતે પથારીમાં પડીએ ને ત્યારે એમ થાય કે સાલી શાંતિ જ જોઈએ. અને શાંતિ પૈસાથી નથી આવતી, વસ્તુઓ આવે છે સાહેબ. સુખ નથી આવતું, શાંતિ નથી આવતી. તમે ફોટોગ્રાફરો છો, તમે જુદી જુદી રીતે દુનિયાને જોઈ શકો છો. એક પાંદડું ખાલી મની પ્લાન્ટને આમ ખીલતો જોઈ જાઓ ને સાહેબ, એના જેવું સુખ સાલું જીવનમાં ક્યાંય મળતું નથી. કે એક તાજા જન્મેલા બાળકની આમ મુઠ્ઠી આમ થોડી ખુલતી હોય ને એ જુઓ ને તો હું માનું કે એના જેવા કલર્સ આ દુનિયામાં ક્યાંય હોતા જ નથી. આ બધું પૈસાથી નથી, આ બધું ફ્રી છે. પણ આપણે એ ચીજો પાછળ દોડીએ છીએ કે જે ચીજોથી ખરેખર મજા નથી. અને સાહેબ પૈસામાં જ જો તાકાત હોત ને અને સેક્સમાં જ જો તાકાત હોત ને તો બૌદ્ધ અને મહાવીરે છોડ્યા જ ના હોત. હા, એ જરૂરી છે, ઇટ ઇઝ રિક્વાયર્ડ, પણ એ અલ્ટિમેટ ટ્રુથ નથી જીવનની. પૈસામાં જ તાકાત, મહાવીર પાસે બધું હતું, રાણીઓ હતી, પૈસા હતા, બુદ્ધ પાસે હતું. હમણાંની જ વાત છે, બહુ જૂની વાતો નથી. જરૂરી છે, પૈસા ખુદા તો નહીં, ખુદા સે કમ બી નહીં, છોડવામાં રોવા જ જોઈએ ને. લુખો શું છોડે, આપણે તો છોડી દીધું, સાલા તારી પાસે છે શું. એટલે જીવનનો હેતુ શું છે? યુ ફર્સ્ટ એચીવ, દેન લીવ ઇટ ફોર સોસાયટી. તમને ખબર છે, હું સેમિનાર, હું ડફોર માણસ નથી, બહુ હોશિયાર માણસ છું. તમે બધા તાળીઓ પડી, ભાઈ પૈસા લેતા નહીં, બહુ સારો માણસ કહેવાય. લાલીઓ લાભ વગર લોટે નહીં. તમારે ઘઉં જોઈએ શું ઉગાડવું પડે? ઘઉં ઉગાડવા પડે. કાંટા જોઈએ તો કાંટા, ગુલાબ જોઈએ તો ગુલાબ. એનો મતલબ કુદરતી નિયમ શું છે? જે જોઈએ તે વાવો. અને ઈશ્વર શું કરે છે? જે વાવો એ 100 ગણું પાછું આપે છે. થુવરી આવે થુવરી અને ગુલાબ આપે છે. એક ગોટલી વાવો તો 1,000 કેરીઓ આવે છે. તો કુદરતી નિયમ શું છે? જે જોઈએ તે કરો. અને ઈશ્વર શું કરે છે? જે વાવો એ 100 ગણું પાછું આપે છે. હું ચાહું છું કે મારી ખૂબ પ્રગતિ થાય, હું ચાહું છું કે મારે ખૂબ હસવું છે, માટે હું અહીંયા અહીં તમને હસાવું છું ને તમને પ્રગતિની વાત કરું છું. આઈ વોન્ટ ટુ લાફ, આઈ વોન્ટ, મારે બહુ જ પ્રગતિ કરવી. અને એટલે મને એમ થાય છે કે હું આ વાત ખૂબ સ્પ્રેડ કરું. આઈઆઈએમમાં મને આઈઆઈએમમાં હમણાં બોલાવેલા, મને તુલા સલાહ સંજય તારો ટાટ છે બાપુ, હાલા ઘરમાં પલવી નહીં સાંભળતી પેલા કે ચલો આવો. હમણાં પેલા ભાઈ બોલ્યા કે સંજયભાઈના ધર્મપત્ની, બધાને ધર્મપત્ની જ હોય, બીજી હોય વળી યાર, એવું એવું બોલે ને ભારે ભારે આમ બધા લોકો. પછી કોઈ મરી જાય તો વળી કે સ્વર્ગસ્થ, એટલે બધા સ્વર્ગમાં જાય, નરકમાં કોઈ જતું જ નથી. કોઈ લખે છે નરકસ્થ, એવું લખાશે. વી આર હિપોક્રેટ્સ. આપણે બધું બીજાને બતાવવા જીવીએ છીએ. તમે જોજો, હું તમારા ઘરે આવું તો નવી ચાદર, આ હા, અને આપણે ફાટેલી મૂકતા હોઈએ, ચાદરમાં પગ ફસાઈ જાય ક્યાંક કોક વાર, નસ ચડી જાય. સંજય બી ઘરે આવે તો નવા કપડાં કાપી, બોન ચાઈના, આહા, અને આપણે કાનો તૂટેલી પીતા હોઈએ બાપુ. ઘરમાં તો કામ વાળી કઈ, ઘર વાળી કઈ ખબર ના પડે બાપુ, લોચો થઈ જાય કોક ગામે. એવો ખટારા જેવો ગાઉન પહેર્યો હોય, ચણિયાનો છેડો લટકતો હોય, બાપા હોય તો ગંજીમાં શ્રીલંકા નકશો દેખાતો હોય, મોજામાંથી અંગૂઠો બહાર હોય. તમને ખબર છે, આ પતિ પત્નીઓ એકબીજાથી કંટાળી જાય છે ઘરમાં છે. એનું સૌથી મોટું કારણ શું છે ખબર છે? આપણે બહાર જઈને એટલે નવા કપડાં પહેરીએ. મારી વાઈફને કીધું ઘરમાં જ નવા પહેર, હાલા બીજા તું બીજાને ગમવી જોઈએ, મન ગમવી જોઈએ. આ જીવન છે. જે દિવસે આપણે પતિ પત્નીઓ રોજ સવારે 20 વર્ષની જેમ ઘરમાં જીવીશું ને, એ દિવસે આપણું જીવન મસ્ત થઈ જશે. મારી વાઈફ ખાલી એક દિવસ કપડાં ઇસ્ત્રી વગર પહેરે ને, હું કહું ભાઈ ચેન્જ નહીં ગમતી મને, તું બહાર જા. આ તો બહાર જાય એટલે બાપુ આ હાજાને હિરોઈન અપ ટુ ડેટ, લાલી લિપસ્ટિક બધું રેડી. આપણે બી બહાર જઈએ એટલે નવા કપડાં અને બૂટ ને પોલિશ. અને ઘરમાં તો અરે યાર, ઘણી વાર તો બૈરાના કપડાં પેલી કામવાળી પહેરીને ફરતી લોચા થઈ જાય, હાલા કોકડાર પાછળથી થાય કે નહીં. તો જીવન શું છે કે આપણે બધું બીજાને બતાવવા જીવીએ. જીવન તમને ખબર છે સાહેબ, પાપ અને પુણ્યની આ જેટલા લોકો કેમ બધા ડફોળ બનાવે, પાપ અને પુણ્યની મારી એક જ લીટીની વ્યાખ્યા છે. જે બીજાને બતાવવા કરો ને એ બધું પાપ, અને જે પોતાને બતાવવા કરો ને પુણ્ય, આટલી જ વ્યાખ્યા છે. બીજું બધું ડફોળ બનાવવાનું ધંધા. મને જે ગમે કરીશ, હું તો દારૂ બી વેચું, સાલી ઈચ્છા નહીં થતી, થતું નહીં એમ.
એમાં શું થાય તો વેચવું, પણ થતું નહીં કોઈ દિવસ. મને ગમે કરીશ, હું ચાહીશ એમ જીવીશ, હું કોઈને નહીં નડું અને કોઈને મને પણ નહીં નડવા દઉં, અને ત્યારે પ્રગતિ શરૂ થાય છે, ભયમુક્ત જીવન શરૂ થાય. આપણને ડગલે ને પગલે ક્યાં છો ક્યાં છો, એટલે ઠોકાઈ જશે, બળદિયો ઘેરે જ આવશે, ક્યોય નહીં જાય, તું જપી જા ને યાર, કેટલે પહોંચ્યા, એટલે નર્કમાં પહોંચ્યો છો, એટલું જીવન બકવાસ થઈ ગયું. અને મોબાઈલ આવ્યા પછી તો ભરોસા નામનો શબ્દ જ નથી રહ્યો. હવે પાણી છે, હું અહીંયા તો મને સાલ ઉઠાડી ખબર છે, ખાલી એવી મજા આવે ને. પછી ઘણી જગ્યાએ જઈએ ને તો કોઈ ઉઢાડે જ નહીં, કોઈ પૂછે જ નહીં, એટલે હાલું દુઃખી દુઃખી જઈએ, સાલા કોઈ ઉઢાડ્યું નહીં આપણને. એટલે હું બધાને કહું કે બાપુ આ બધું કરશો નહીં, ફૂલો જ્યાં છે ત્યાં ચડેલા જ છે, ત્યાંથી ઉતારીને બીજે ચડાવશો નહીં. અને ફૂલો બી સાહેબ સાચું કહું, આ જે ઉપર પ્લાસ્ટિકનો જમાનો આવ્યો છે ને, કમસે કમ યાર અડવા તો દો ફૂલોને, બધે પ્લાસ્ટિક વચમાં જ હોય, હવે છોડો એને બાપુ. ફૂલો એમને બાપુ કેટલી મજા આવે, એની એની એને ટચ કરવાની કેટલી મજા આવે, ખબર નહીં આ પ્લાસ્ટિક લપેટવાનું ક્યાંથી લાયા લોકો. દસ માલની પાણીની ટાંકી હોય ને, ઘણા તો ઘેર જી નસે હજુ લાવે જો. દસ માલની પાણીની ટાંકી હોય ને ઊંચી, વાહ વાહ લાયા ભાઈ હો. મેં કીધું મારા જેવો કોઈ દેખાતો નથી, પણ છે ખરી, હવે મારે તો હાલી મરાય નહીં એમ કરી નહીં. આપણે લોકો છે ને સેક્સની વાતો કરતા બી બહુ ખચકાઈએ, કરીશું આગળ, બહુ સરસ રીતે કરવાની જરૂર, એના આગળ જીવન નકામું છે. હે એમને માં આવી ગયું તું, કરો જાહેરમાં વાત, પણ ડર ભય, સંજયભાઈને બીજી વાર કોઈ બોલાવશે નહીં, ના બોલાય તો આપણે કેવા પૈસા લીધા છે. આને કહેવાય ભય મુક્ત જીવન. અહીં આવી ગયા, હવે કોઈ તાકાત છે નીચે ઉતારે. દસ માલની ટાંકી ઉપરથી નરેન્દ્રભાઈ મોદી નીચે, જસ્ટ ઇમેજિન, આમ પડે ને તો નીચે જ પડે, સોનિયા ગાંધી બી નીચે પડે, કેજરીવાલ બી નીચે પડે, ને વરાછામાંથી એક ભાઈ બે દેશી દારૂની થેલી મારીને આવે ને તો એ પણ નીચે પડે. અચ્છા નરેન્દ્રભાઈ આમ ધીમે ધીમે પડે વડાપ્રધાને, અને સોનિયા ગાંધી તો ઉપર જાય, સ્ત્રી સશક્તિકરણ, અને કેજરીવાલ તો પડે જ નહીં, 70 માંથી 67 સીટો ખાલી, અને પેલો દારૂડીઓ તો ધડામ દિન પડે. આવું થાય થાય, આવું કેમ ના થાય, કેમ ના થાય. જમીનમાં જે ગુરુત્વાકર્ષણનું બળ છે, ગ્રેવિટેશનલ ફોર્સ, એ દેખાય છે, દેખાય છે, એ છે ને, એ બધા માટે કેવી રીતે કામ કરે છે, સરખી રીતે કામ કરે. એ હરિજન, પરમાર, પાટીદાર, મુસલમાન, હિન્દુ, બ્રાહ્મણ, કોઈના માટે અલગ રીતે કામ કરતું નથી. આ સાહેબ પહેલી વાત બિલકુલ ટકાઈ દેજો દિમાગમાં, એ પાકિસ્તાન હોય, અમેરિકા હોય કે અહીંયા હોય, બધા પોટકા નીચે આવે ને જીવ ઉપર જાય, એક જ થિયરી ચાલે. બીજું, આપણે ઓક્સિજન લઈએ છીએ, આપણે શ્વાસ લઈએ છીએ, પરમાર લે, હરિજન લે, બ્રાહ્મણ લે, પાટીદારો લે, રજપૂતો લે, મુસલમાનો લે, આતંકવાદીઓ લે, કોઈ પણ લે, બધાનો જુદો જુદો હોય ઓક્સિજન. ચલો આનો ખસાડી દો, આનો આપણે લઈ લો, આવું થાય તો. આ બીજો નિયમ કે દેખાતો નથી પણ ઓક્સિજન પણ છે, એ બધા માટે કેવી રીતે કામ કરે છે, સરખી રીતે કામ. ત્રીજી વાત, હું અહીંથી કોઈને મારી વાઇફને ફોન લગાવું તો બીજાની વાઇફને લાગે, એટલે જો સાચો નંબર સેવ કર્યો હોય તો એને જ લાગે, બીજાને જાય. અચ્છા વચ્ચે કોઈ વાયરો છે, એ અમેરિકા હોય, મંગળ ઉપર હોય, કે પાલનપુર હોય, કે સુરત હોય, લાગે ને તો હરિજન માટે જુદા તરંગો, પાટીદારો માટે જુદા, આવું બધું હોય. આ હરામી રાજકારણીઓ આપણી શું હાલત કરી છે ખબર છે, સ્કૂલ કોલેજમાં ફોર્મ ભરાવે, તમને લખાવે કે જ્ઞાતિ, પછી નીચે પાછો લખાવે પેટા જ્ઞાતિ. તારે હાલા કામ શું છે, નોટ નથી દેખાતી તને, ખરેખર આપણા બધા નામ કેવા હોવા જોઈએ ખબર છે, GJ5 25, GJ5 26, GJ5 27, GJ5 28, સાલા પ્રોબ્લેમ જ સોલ્વ બધા. આ મનુબેન મમ્મદભાઈમાં જ લોચા છે બધા,
આ તમને ગાડીના નંબર પરથી ખબર પડે કે આ મર્સિડીઝ છે કે મારુતિ છે ખબર પડે? આપણો સેક્સ અને આપણો ધર્મ બિલકુલ ખાનગી હોવા જોઈએ, જાહેર નહીં હોવા જોઈએ. હું કયો ધર્મ પાળું છું મારે જાહેરમાં બતાવવાની જરૂર નથી. હું મારા ઘરમાં શું કરું ગામને કહું તો એમ, હું કયા ઈશ્વરને કયા દેવી દેવતાને માનું છું એના પણ ધંધેરા પીટવાની જરૂર નથી. અને એ દિવસે એક માણસમાં જબરજસ્ત તાકાત આવશે. પણ હવે સંજયભાઈની પીપોળી ઘરમાં નહીં ચાલતી, બહાર ક્યાંથી ચાલે? બળાપો કાઢવાનો. કોક દાડો તો આગ લાગશે, ક્યાંક સ્પાર્ક કરી આવે, કોક દાડો તો ફૂટે છે. એટલે હું બહુ આશાવાદી માણસ છું. મને ઘણા કહે તમે બહુ ખરાબ બોલો છો. મેં કીધું જો, એક ગામમાં વરસાદ નહોતો આવતો તો 5,000 લોકો મંદિરમાં ભેગા થયા વરસાદની પ્રાર્થના કરવા માટે. તો એક છોકરો છત્રી લઈને ગયો. એટલે બધું કેમ કે મને મારી પ્રાર્થના પર વિશ્વાસ છે કે વરસાદ આવશે. એમ હું બહુ આશાવાદી માણસ છું. મને એમ થાય છે, તમને ખબર છે સાહેબ, આઈ ગોટ 70,000 લેટર્સ ફ્રોમ ધ સ્ટુડન્ટ્સ, 70,000 પત્રો. અને એમાં લખ્યું કે સાહેબ હવે પહેલાં કરતાં સારું લાગે છે. પહેલાં મળ્યા હોત તો મેં તો ધીરુબિંત્યો જન્મ્યા હોત તો મજા કરી નહીં. જાગ્યા ત્યાંથી હવાર ચૂલામ જાય બધું જૂનું. જિંદગી અદભુત છે સાહેબ. 75 છોકરા છોકરીઓને સુસાઇડ કરતા બચાયા સાહેબ, ઈશ્વર કૃપાથી. કશું છે જ નહીં. મન તો પેલી એ ના પાડી, મરી જ લટકી જાય સરસ, ટાઈમ થઈ ગયો ટ્રેનનો, હોઈ જાય જઈને. તારા મરી જવાથી દુનિયાને કઈ ફરક નહીં પડે. 25 ભેગા થશે કે બિચારો જતો રહ્યો, બાયલો હતો. અરે સર સલામત તો પગડિયા બહુ મિલી ગયું કે એમ? મેં તો આવો મજા કરી યાર, સારું તો હવે નહીં કરવી. બસ આટલી જ જરૂર. મારે તો 12માં 54%. મેં તો મારે 52 આવ્યા. તું મજા કર દોસ્ત. અને મારા જે 19 દોસ્તારો 94 બધાથી આગળ છું બધી રીતે. અહીંયા તો સીધી સીધી 72 થાય તને ખબર જ નથી દોસ્ત. જીવન ગણિતથી જીવાતું નથી, જીવન પ્લાનિંગ. મને ઘણા બધા કહે છે તમારો જીવનનો ધ્યેય શું છે? મેં તો હાલ તો અહીંથી જતો રહે અને મન મારી રીતે જીવવા દે. મેં કોઈ ઠેકો, મને ઘણા બધા સવાલો પૂછે સંજયભાઈ આમ કરવું. મેં તો મેં ઠેકો લીધો તને બદલવાનો. આ હું મારી ભરાશ કાઢું, તારામાં જ નથી કાઢતો. તારા ગમે ઉભો થઈને જતો રહે. લોકો ભગવાન છે કે નહીં? મેં તો તું છે ને કે હા? તો મેં તું મજા કર નહીં યાર, શું કરે એની પત્ર ખાડે છે યાર. એ છે પાછો કે તું સાચો હોય તો આમ થજો. હાલા એ તો છે, તું જુઠ્ઠો છે સાલા, એ તો સાચો જ છે. એને તું ચેલેન્જ કરે. આપણે એટલા બકવાસ લોકો થઈ, અને એનું કારણ કે આખી સિસ્ટમ જ એવી ખોટી સેટઅપ થઈ જાય કે આપણને લોકોને ખબર જ નથી કે જીવન શું છે. અને જીવન શું છે એ ખબર નથી એટલે આપણે બધા જ બાળપણથી જે ખોટું શીખ્યા છે આપણે આપણા બાળકોને પણ ખોટું શીખવાડીએ છીએ. અને એમને એમ આખી પ્રોસેસ ચાલે. તમને ખબર છે આપણે બધા રડીએ છીએ, આપણને બધાને મજા નથી આવતી. આપણે નાની નાની બાબતમાં આપણે દુઃખી થઈ જઈએ છીએ, મારી સાથે ભગવાન કેમ આમ કરે છે. કંઈ બી હોય એટલે બધા હાથે આવું જ કરે છે. આપણને કશું ગમતું જ નથી. કોઈ પણ વાત હોય, કંઈ એનાઉન્સમેન્ટ કરવું છે સાહેબ? હે ને, ઓકે. આપણને કશું ગમતું જ નથી. વરસાદ ના આવે ને બોલો આવતો જ નહીં. પછી આવે ને એટલે બંધ થઈ જાય, હવે બહુ થયું, હવે જપી જાય. ગરમી પડે, શું ગરમી પડે સંજયભાઈ, 54 કપડા કાઢીને ફર. અને પછી ઠંડી પડે, સહન થતું જ નથી. એટલે હાલા તને કંઈ ગમતું જ નથી? ભગવાન તને પૂછી પૂછીને કરે વરસાદ આપું, ગરમી આપું, ઠંડી આપું. આપણને કશું ગમતું નહીં. એનું કારણ કે નાનપણથી આપણને દરેક ચીજ ઓછી પડવી જોઈએ. આપણને બીજાના ભાણાનો લાડવો મોટો લાગવો જોઈએ. આપણને સ્કૂલમાં એમ શીખવાડે કે તું આમ કર, ધ્યેય ઊંચો રાખ, મંગળ પર ઘર બનાવું બની જાય. એટલે સુરતમાં ફ્લેટ નહીં લેવાતો 2 બેડરૂમનો. તું ક્યાં ધ્યેય ઊંચાની વાત કરે? તારે ઠીક છે બધી વાતો કરવી, આવી જા મારા સુરતના વેપારીઓ જોડે. 4-5 ચોપડીથી વધારે કોઈ ભણ્યો મને બતાવી દો. તું ક્યાં હોશિયારીની વાત કરે? 6,000 કરોડનું ટર્નઓવર. મેં તો સલાહ કેટલા મીંડા થાય એકમ. ધન્ય છે એમની જનેતાઓને, ધન્ય છે લોકોને, અને ધન્ય છે આ સુરતની ભૂમિને. સાચું કહું છું સાહેબ, મેં આટલી પ્રગતિ ગુજરાતમાં ક્યાંય જોઈ નથી. અને ઓનલી ડ્યુ ટુ ઇલિટરેટ પીપલ. તમને ખબર છે સાહેબ, આજે બહુ સરસ વાત કહી દઉં. તમે જ્યારે કોઈ પણ જગ્યાએ હરીફાઈ કરો ને ફોટોગ્રાફીની, સ્કૂલમાં નંબરિંગની, તો 1-3 નંબરનું બહુમાન કરો ને, તો જેના છેલ્લા 3 નંબર હોય ને એનું બહુમાન કરવાનું. મારા જેવી નોટો ત્યાં જ ઊભી હોય. આ ભાગ ના લે ને તો આનો નંબર જ ના આવે કદી. ઠેંગો. એટલે તમે સ્કૂલમાં જ્યારે ટોપર્સનું બહુમાન કરો છો ને, દોડવામાં, ગીતોની હરીફાઈમાં, ત્યારે પેલો શું કહે છે? સાલા તું 12 તારી વાત એવું છે.
સાહેબ આ 90% 95% 100% લાવવાળા સામે વિરોધ નથી, પણ કદાચ ઇન્કમટેક્સની સૌથી વધુ ચોરીઓ એ જ કરે છે. પેલો તો લારીવાળો 2000 હપ્તો આલીને પોલીસને આલે છે ને એ જીવે છે સાહેબ. આ એ ખાનદાન માણસ છે જેનું બહુમાન ક્યારેય થતું નથી. મને વચ્ચે અહીંયા વર્ણીવાળાનો ને 2-3 પ્રોગ્રામ હતા સરસ મજાનો ગોપાલનો, ત્યારે એક રિક્ષાવાળો ગામ સુરતમાં તમારો પ્રેગ્નન્સીમાં કોઈના બી ઘરે લઈને જતો, આઈ વોઝ શોક, હેડ્સ ઓફ. મને ગમ્યું કે તમે આ માણસને અહીંયા સ્ટેજ પર બોલાયા. ખરેખર એક રિક્ષાવાળો, તમારા ઘરે કંઈ પ્રેગ્નન્સીમાં પ્રોબ્લેમ હોય 108 આવે ને પહેલાં આવી જાય રિક્ષા લઈને, એની પાસે રિક્ષા જ છે. હું માનું સુરતના કોઈ પણ કરોડપતિ કરતાં એ આગળ છે એવું હું માનું છું. એની રીતે પૈસા તો હલકી સ્ત્રીઓ પાસે દારૂડિયા જોડે ને બે નંબરિયા જોડે બી હોય છે, પણ આ કાળજું સમાજ માટે કામ કરવાનું હોય ને એ જીવનની સાચી સંપત્તિ છે સાહેબ. એક માણસ ભગવાનને કહે, તે બધાને કેટલું વલ્યું આલ્યું, મને તો કોઈ આલ્યું જ નહીં, મને બી 100 વીઘા અપાઈ દે. ભગવાન કે એક કામ કર, 10 વાગે અહીંથી દોડવાનું ચાલુ કર, સીધો કામરેજ પહોંચ, જેટલી જ લેવાય એટલી લઈ લે, પણ 5 વાગે પાછો આવી જજે. પેલો તો દોડ્યો, ભગવાને મોબાઈલ કર્યો કે 2 વાગ્યા પાછો આવી જાય, પાછો આવી એટલી જ તારી. પેલો ગયો કે કામરેજ આવી ગયું, જઈને આવતો રહ્યું 3-3.5, એટલું વન સ્ટોપ દોડે ને માણસ નોનસ્ટોપ. વળતા આવ્યા, ફટ દઈને બેભાન થઈને પડી ગયા, ડિહાઈડ્રેશન, 6 ફૂટ જમીન મળી. આપણે લોકો રોજ જીવનને કહીએ કે કાલ મજા કરીશું, કાલ મજા કરશું, કેટલાય રાત્રે હુઈ ગયા, જવાર ઉઠતા જ નથી, શું થયું, શ્વાસ લેવાનું ભૂલી ગયા, ગયા. આજ જ છે, કાલ છે જ નહીં સાલી જીવનમાં. આ પાવર જ્યારે આવી જાય ને, અને પછી જીવનની જે શરૂઆત છે, ભયમુક્ત જીવન વિથ સ્માઇલિંગ ફેસ, ઊંઘમાંય તમારો ફોટો હસતો આવે, જો હૈ સો હૈ, મેરા હૈ સો જાવે નહીં, જો જાવે સો મેરા નહીં. મારું ધાર્યું થાય તો હું ખુશ, મારું ધાર્યું ના થાય ઈશ્વર ખુશ. દિવેલ પીધેલો ફરવાનો સાલો સવાલ જ નથી. તમે જ્યારે દિવેલ પીધેલા ફરો છો, તમે જ્યારે ફરિયાદ કરો છો, ત્યારે ઈશ્વર અલ્લાહ તમારાથી દૂર થઈ જાય છે. અને તમે જ્યારે એક્સેપ્ટ કરો છો કે યસ નો પ્રોબ્લેમ, ત્યારે ઈશ્વર તમારો મિત્ર બની જાય છે અને 77-72 થવા માંડે છે. તમને ખબર જ નથી. આ તો કે આટલાની દુકાન, આટલાનો માલ ભરો, આટલી નોકરી, આટલું વ્યાજ ચડે, આટલો વકરો થાય તો ધંધો કરું, થાય જ નહીં કોઈ દાડો. એટલે જીવન શું છે, ઈશ્વરે જ્યારે આ પૃથ્વીનું સર્જન કર્યું ને, ત્યારે એક ચોક્કસ મેસેજ આપ્યો. આ હોલ હોય ને તો કોઈ એનું ભાડું લે, કોઈ એની સફાઈ કરે, કોઈ લાઇટ બિલ જોવે, કોઈ ફર્નિચર ફિક્સર જોવે, કોઈ એનું મેનેજમેન્ટ, બધું બધા જુદા જુદા લોકો કામ કરે. હવે એકબીજાનું કામ બીજા બધા કરવા માંડે તો બધી અવ્યવસ્થા થઈ જાય. હું હમણાં અમેરિકા ગયો, આમ તો મેં 12મા ધોરણમાં પહેલી વાર અમદાવાદમાં 2 માળની બસ જોઈ. બોલો સાહેબ, ઉપર ડ્રાઈવર નહીં અને ચાલે પાછી આમ. હું ઉપર ગયો, બોલો હવે ડ્રાઈવર નહીં, પાલનપુર જેવા ગામડામાંથી અમદાવાદ જઈએ એટલે આવી નવાઈ લાગે. અને હું જ્યારે હમણાં અમેરિકા ગયો તો પ્લેનમાં બેઠો તો ત્યાં બહુ રૂપાળી એર હોસ્ટેસ હોય, બધી બહુ મસ્ત હોય. મેં આઈ હેલ્પ યુ, મેં તું બેહવા દે શાંતિથી થોડી વાર. હાલા આપણી પાસે સાયકલ નથી ને સાલું આ વિમાન, સી ધ ગ્રેસ ઓફ ગોડ. હું અમેરિકા ગયો તો એક શાકભાજીની દુકાનમાં ગયો તો આપણે કેળું ખાઈએ ને, બનાના, તો આટલા મોટા મોટા બનાના, હા, તો બધા બનાના ઉપર સ્ટીકર મારે, સ્ટીકર મારે મારેલું, ઓપન ફ્રોમ ધીસ સાઈડ. લાગ્યું આ ધોળિયાઓને કેળું ખોલતા નહીં આવડતું, આમાં ક્યાં સ્ટીકર મારવાનું હોય કે ઓપન ફ્રોમ ધીસ સાઈડ. આમ એરો મારેલો બધું, મેં બીજું કેળું, ત્રીજું, બધા ઉપર. એટલે હું પાછી ત્યાં કાઉન્ટર પર ગયો, એટલે પેલી બાઈને મેં સરસ રૂપાંતર, છોકરીઓ બહુ સરસ હોય, તો મેં કીધું કે ઓ ભાઈ, ધેર ઇઝ અ સ્ટીકર ઓન ધીસ એવરી બનાના, ઓ જેન્ટલમેન યુ ડોન્ટ નો, મેં કીધું ના, ધેર મસ્ટ બી ઇન્સ્ટ્રક્શન ઓન એવરીથિંગ ઇન અમેરિકા એન્ડ વી અમેરિકન્સ ફોલો ઓલ ધ ઇન્સ્ટ્રક્શન્સ. મેં કીધું વી ઇન્ડિયન નેવર ફોલો એની ઇન્સ્ટ્રક્શન્સ, બાર મજા જે થવું હતા અહીંથી કચરો નહીં ફેંકવાનો, ફેંક ફેંક જે એ અહીંથી યુ ટર્ન, લઈ લે લઈ લે, તું વરા છે આજે ભાઈ, આવી જા તું લઈ લે. અને પછી એકેની ગાડી હાજી ના હોય, ચારે બાજુ ગોબા પડ્યા હોય, એ અવાજ નહીં તું હાલી, એવી વિકૃતિ આપણા મગજમાં સેટ થઈ જાય. આપણે જ લોકો દુબઈ સિંગાપુર જઈએ ને તો કચરો ખિસ્સામાં મૂકીએ, અને અહીં આવ્યા એટલે ફેંક, ગમે એટલું લખે ને કે અંદર કચરો લાવવાની ચાલુ કર.
પાનના ગલ્લા ઉપર અને બહુ પૈસા કમાયેલા સમાજના કહેવાતા ભરધિયા જેવા લોકોને જ્યારે જોઉં છું, મોઢામાં ડૂચો મારેલો હોય, દેશ માટે કોક કરવું છે, તારા માટે કે દેશ તો ચૂલામ જતો, તું હડી જવાનો જ આખો, ત્રણ બટન ખુલ્લા હોય ને પાંસળીઓ દેખાતી હોય, આટલે પેન્ટ પહેરે હો, લો વેસ્ટ ખેંચો તો ઉતરી જાય, કૂતરું પાછળ પડત કે કરી જાય દોડી ના કહે. માય કાંગલો સમાજ સરકાર પેદા કરી રહી છે. સ્કૂલ કોલેજોમાંથી લાઇબ્રેરી, હું 650 સ્કૂલોમાં ગયો, 20 સ્કૂલમાં સાહેબ લાઇબ્રેરી નથી, મારા શું તંબુરો વાંચે, એક સ્કૂલમાં જીમ નહીં. જ્યારે મેં એક ફિલ્મ બનાવી છે વિટામિન સી કરીને, ધ્વનિત રેડિયો મિર્ચીમાં જે પ્રેમ ગઢવી છે સ્મિત પંડ્યાને લઈ, જોજો બધા બહોમનનું ઘર ચાલે, દશેરાના દિવસે રિલીઝ છે, વિટામિન સી SHE. બીજી ફિલ્મ હું સરદાર પટેલ, કે સરદાર પટેલ મારા 10 રોલ મોડલ માનો એક માણસ છે, સરદાર પટેલને હું મારો આદર્શ માનું, એ પાટીદાર છે માટે નહીં હો, પણ એના જેવી મરદની મૈયતમાં જવું, પણ બાયલાની જાનમાં જવું, આવો એક જ મરદ મેં મારી જિંદગીમાં જોયો છે, ખૂબ વાંચ્યું સાહેબ, પણ સરદાર ઇઝ સરદાર. તો જયારે સરદાર પટેલનું બાવલું બનાવવાની વાત થઈ, ત્યારે મેં સરકારમાં કેટલા કાગળો લખ્યા, મેં કેટલી મોટા મોટા મિનિસ્ટરો નરેન્દ્રભાઈની હાજરીમાં કીધું કે આટલું મોટું બાવલું બનાવો ને એની સામે સલામ છે, વાંધો નથી, પણ એટલા રૂપિયામાં દરેક સ્કૂલ કોલેજમાં એક એક જીમ બનાવો, ઘેર ઘેર સરદાર પટેલ તૈયાર થશે. પણ એ જ હવે તો PT ટીચરો કાઢી નાખ્યા સ્કૂલમાંથી, નો PT ટીચર, નો લાઇબ્રેરી, ભૂલથી બી છોકરા બોડી બનાવવા ના જોઈએ, અને જ્યારે બોડી બનાવવાનું હોય છે ને ત્યારે ફોદું બનાવી ગયું, ગેસ થઈ ગયો છે, તારો બાટલો થઈ જવાનો, તું યાદ આવી આખો. સાહેબ હું લાસ્ટ ફંક્શન તન્ના ક્લાસીસ કરીને આવ્યા છે, તન્ના ક્લાસીસ વાળા ક્યાં છે, તણમાંથી કોઈ આવ્યું છે અહીંયા? એક તન્ના ક્લાસીસ ચાલે છે, બહુ પ્રાઉડ થાય એવી વાત કહું, એના 3 ટીચર્સ છે, એ લોકોનું બહુ સરસ ક્લાસીસ ચાલે છે. તો હું જ્યારે અહીંયા આવ્યો ને ત્યારે મેં જોયું 3 જણ મસાલા ખાતા હતા, એટલે હું ત્યારે જ કંઈ બોલ્યો નહીં, પછી પ્રોગ્રામ ચાલુ થયો ને મારા સ્ટેજ પર મને મોમેન્ટો આપવા આવ્યા, મેં કીધું વાત કોઈ, મેં તો આનથી આરો દાવ લેવાનો ક્યાં ટાઈમ મળશે. સાહેબ સલામ છે 3 છોકરાઓને, એ છોકરાઓ 15 વર્ષથી મસાલા ખાતા હતા, એ જ દિવસે એમને છોડી દીધા, આજ સુધી ખાતા નથી સાહેબ, હેટ્સ ઓફ, યુ સી ધ મિરેકલ. જ્યારે સાહેબ છે ને આપણું આખું એજ્યુકેશન બુદ્ધિનું છે અને જીવન સાલું અહીંથી જીવાય, આની ટ્રેનિંગ છે જ નહીં, ટ્રેનિંગ બધી આની જાય, હમ ચાલુ રાખો અને જીવન સાલું અહીંથી જીવાય, એટલે એવરીબડી વોન્ટ્સ ટુ ટચ યોર માઇન્ડ, આઈ વોન્ટ ટુ ટચ યોર હાર્ટ, કેમ કે જીવન અહીંથી જીવાય, અને આની જ્યારે આનું જ્યારે બરાબર થઈ જાય ને ટ્રેનિંગ, પછી જિંદગી મસ્ત છે, અદ્ભુત છે. આપણે જે સૂચનાઓનું પાલન નથી કરતા, પૃથ્વીનું સર્જન થયું, વલોણું થયું, બધી જાત જાતની વાર્તાઓ થાય, વાંદરામાંથી માણસ બન્યો, આદમ આયા ને ઈ આયા, મને તો એટલું કહે કે હું ક્યાંથી આવ્યો, અને મને એટલું કહે કે મારે મસ્ત કેવી રીતે જીવવું. આપણે સ્વર્ગમાં જવાના રસ્તાઓ ધર્મગ્રંથોમાંથી શોધી કાઢીએ છીએ, નર્કમાં જવાના બતાવીએ છીએ, પણ સાલું જિંદગીમાં 20-25 વર્ષ મસ્ત કેવી રીતે જીવવું સાલું કોઈ બતાવતું નથી. જેને પૂછો દિવેલ પીધેલા ફરો. તમે જુઓ, તમે આજે ઘરે આમ હસતા હસતા જશો ને મૂડમાં, ઘરમાં કે આજથી હસતા, તમારી વાઈફ કહેશે ક્યાં ગયા હતા, એટલે શું કહો ગયા હતા, મજા છે યાર, તું બી હસ. અથવા તમે ઘરે જાઓ અને તમારી વાઈફ એકદમ નવા કપડા બપડા પહેરી અને તમે ક્યાં જાય, કઈ નહીં, કેમ તમે આવવાના હતા, એટલે લોચો લાગે છે બાપુ આજે, આપણને ભરોસો નથી આવતો, કોઈ મજામાં રહે ને, ખુશ ખુશાલ ઘરમાં સરસ રહે, આપણને ટેન્શન, આપણી દીકરી નવા કપડા પહેરે, દીકરો ન, તારું ધ્યાન કયો છે ભાઈ, એટલે કયો નથી બાપુ, મસ્ત જીવવું છે યાર, જીવવા દે, હું ગધેડો છું તું ગધેડો થા, હું જ વીતી તું જ વીતશે, મને મજા નથી આવી તો તને બી હાલા મજા આવવી જોઈએ નહીં, હું દિવેલ પીધેલો ફરું છું, તું કેવી રીતે હસતો ગલગોટા જેવો ફરે. સાહેબ જિંદગી અદભુત છે, જિંદગી મસ્ત છે, પણ એના જીવવાના એક ચોક્કસ નિયમો છે, અને ઈશ્વરે કહ્યું કે હે મનુષ્ય આ તું કર, આ મારી પર છોડ દે, આપણે કે ના આ તું કર અને આ હું કરું. ગીતા કુરાન અને બાઇબલ હું એને ધર્મગ્રંથ કહેતો જ નથી, પુસ્તકો, ગુજરાત જેવા સારા પુસ્તકો આ દુનિયામાં લખાયા નથી સાહેબ, નસીબદારો તો વાંચી જજો. તમારી દીકરીઓ જ્યારે પરણે ને તો 2 જોડી કપડાં ઓછા મૂકજો, પણ આ 3 ચોપડીઓની પેટીમાં જરૂર મૂકજો સાહેબ, આપણે નથી મૂકતા, આપણે તો સમાજને બતાવીએ, જુઓ 100 તોલા આપ્યું, આટલા કપડાં આપ્યા, 40 જોડી કપડાં આપ્યા, મારી 2 દીકરીઓના લગ્ન થયા,
મારી એક દીકરીના લગ્ન થઈ ગયા અને મારો ભાઈ ગુજરી ગયો. અમે જોઈન્ટ ફેમિલીમાં રહીએ છીએ. મારા બાપા એમ કહેતા કે જે ભાઈનો ના થાય કોઈનો ના થાય. એટલે ભાઈનો જે માણસ એના ભાઈ જોડે બનતી ના હોય તો સમજવાનું કે આની આપણી જોડે કદી નહીં બને, કે ત્યાં સમાધાન નહીં કરીએ કયો તો મારી સાથે શું કરશે. એટલે આવાથી ચેતવું, જ્યાં ત્યાં નહીં છોડી શકતો તમારી જોડે શું છોડશે. એની દીકરીના પણ બે દીકરીના લગ્ન થયા ત્યારે મેં કંકોત્રીમાં નીચે લખ્યું હતું કે લગ્નની સોગાદમાં માત્ર પુસ્તકો સ્વીકારવામાં આવશે, કોઈ પણ ગિફ્ટ કે પૈસા લેવામાં આવશે નહીં. સાહેબ 1800 ચોપડીઓ આવી હતી, મેં બે દીકરીઓને 900 ચોપડીઓ આપી. મેં દીકરીઓને કીધું બેટા જેટલી ડબલ થઈ હોય ને એ તું બીજાને આપી દેજે. મારા બંને વેવાઈઓ વાંચતા નતા. અત્યારે મને કહો બાપુ તમે તો જોરદાર કર્યું હો, જાણે મેં તો શું 200 તોલા આપી દીધું, મજા આવી ગઈ. સાહેબ 50 કરોડની ગાડી હોય ને પેટ્રોલ જોઈએ એટલે જોઈએ છે. આપણે ગમે એટલા સમૃદ્ધ થઈએ ને જીવનમાં માનસિક પેટ્રોલ પુસ્તકોનું જોઈએ જોઈએ ને જોઈએ છે. અને આ બોડીથી જીવવાનું છે, એટલે ધીસ બોડી મસ્ટ બી ઇન ગુડ શેપ. મારે આજે 2-3 કલાક બોલવું ને તો ઇટ નીડ્સ પાવર ફ્રોમ માય બોડી. એમને ના બોલી શકાય સાહેબ, બાકી તો નેક્સ્ટ નેક્સ્ટ તું નેક્સ્ટ થઈ જવાનો છે. ખબર પેલા પોપટો આવે બધું આમ બતાવે નેક્સ્ટ, પછી બધી ભૂલી જાય કે એને યાદ રાખવું પડે કે કયો આવ્યો હતો. એ પાછો આપણને ટ્રેનિંગ આપ્યો, એટલે આપણે લાઈટ જતી રહી ને તો એ બી જતો રહ્યો. દુઃખ ફૂલ લેપટોપમાં પ્રોબ્લેમ છે, તારામાં પ્રોબ્લેમ છે. મારો વિષય શરૂ કરું છું. આ તો મેં તમને કહો ના પ્યારેનું ટ્રેલર બતાવ્યું, પિક્ચર હવે શરૂ કરું છું. કેમ કે પહેલા શું જોવું પડે કે આ ફોટોગ્રાફરો હસે છે કે નથી હસતા, નહીં તો પછી કે ઠાકુર તૂટ સકતા હૈ લેકિન ઝુક નહીં સકતા. હવે વિષય શરૂ કરું, જે કહેવા હું અહીંયા આવ્યો છું. જીવનની 4 અવસ્થાઓ છે. આપણે ઘરે જઈએ પહેલી વાર અને આપણી બા એમ કે તારા પપ્પા છે તો એની સાબિતી મગાય. ધોકા પડે ને, કેમ ના મગાય? ધીસ ઇઝ મેટર ઓફ ટ્રસ્ટ, શ્રદ્ધા. મારી માં કહે છે વાત પૂરી થઈ ગઈ. હવે હું જે શબ્દ કહું છું સાહેબ, એક પણ શબ્દ મારા બાપાએ નથી કીધો, ગીતા કુરાન બાઇબલનો છે. બોલો માનવા જોઈએ કે નહીં? મારે તમને એકદમ ઊંચું પ્રમાણ આપવું પડશે મારી વાતના વજન માટે, કેમ કે હું ગપ્પોડી નથી. પણ આ બધું જ 450 બાયોગ્રાફીમાં લોકોએ પાડ્યું, એ લોકો ટોપ પર ગયા, મેં પાડ્યું, મને બી મજા આવી ગઈ. ખાલી સાયકલ નથી અત્યારે, હોન્ડા CRV ને ફોર્ચ્યુનર ને સ્કોડા, ના હા એવી મજા આવે ને ખાલી ચલાવવાની. સંજયા થાર છે સારો. સંજયાએ કોઈક લોચો કર્યો? હાલા લોચો નહીં કર્યો, સીધું સીધું 72 થાય અહીંયા, મજા છે બાપુ. તમે ઈશ્વરને કહો છો તું પહેલા આપ પછી હું તારા લાયક થઉં, ઈશ્વર કહે છે તું પહેલા મારા લાયક થઈ જા, હું તને બધું આપીશ. હમણાં સાહેબ 32 કરોડનો દસ્તાવેજ કરાવ્યો. મારી કોઈ ઓકાત નથી, મારું હાથ ખાનદાન ભેગું થઈ જાય ને તો એ આંકડા ના લખી શકે. સી ધ ગ્રેસ ઓફ ગોડ. ઈશ્વર ખૂબ દયાળુ છે પણ ખૂબ ઘાતકી છે, કસાઈથી બી ખરાબ. એ કશું જ એમને માપતો નથી, ગમે એટલા મંદિરમાં જઈને જય માતાજી ચલો ચાલતા બેટા 5 સોમવાર કરે સારો વર મળશે, એવો ખટારા જેવો મળે ને ના મળે. સાલું બધે મતલબ બધે સ્વાર્થ, બસ કોઈ વાત નહીં બીજી. એવા સમય તમે જે વાવો છો એ જ ઉગે છે, આનો અલ્ટિમેટ ટ્રુથ છે. હું સાહેબ ટોલ નાકા પર બી પેલા માણસને હસાય વગર ત્યાંથી નીકળું નહીં, ભલે પાછા ટો ટો થાય ગમે એટલું. હું તો હસી જાય, અરે સાહેબ જાઓ ને, અરે શું થયું યાર, અરે યાર સાહેબ તું જાઓ. તો ભગવાન મને હસતો નહીં રાખે. એક માણસે મને કાગળ લખ્યો કે સાહેબ કાલ તમે ના મળ્યા હતા, તમે 5 જણાએ સુસાઇડ કર્યો. મારી મારી મહાનતા માટે નથી કહેતો, બહુ નમ્રતાથી કહું છું, પણ લર્ન ફ્રોમ ધીસ રિયલ સ્ટોરી. મેં કહ્યું કેમ કે સાહેબ કાલ તમે સ્કૂલમાં મેં તમને સાંભળ્યા નથી, અમે રાત્રે દવા લાવી હતી, અમે 5 જણા સૂઈ જવાના હતા, પણ કે તમને સાંભળીને હવે જીવવું છે. અત્યારે સાહેબ 3 મહિના થયા, એ માણસ રોજનો 20,000 રૂપિયાનો ધંધો કરે છે. જે માણસ મરી જવાનો જીવનને એકદમ, મારી પાસે કોઈ ઓથોરિટી નથી, હું તો ખાલી ગપ્પા મારું. મારી કોઈ આ જે બધું લઈને આવ્યો છું ને એમાં બીજું લખ્યું છે, હું જે બોલું એનું જ લખ્યું, પણ ધીસ ઇઝ માય પાવર, કે જેના શબ્દોની સામે જોયું એટલે મારે કોઈ પત્તું નથી ફેરવવાનું, કે કોઈ ફેરવવા નથી કરશું, હું ગપ્પા જ મારું. જે આવે ઠોકે જોયું ના, અંભળું દરવાજો ખુલ્લો છે,
અને મને કંટાળો છે, હું હેરતો તરત કે ભાઈ બાય બાય, મજા નહીં આવતી આપણને, તમે આપ્યા નહીં, મેં લીધા નહીં. આ પાવર આવી ને ભાઈ, એડવાન્સ આપો તો જ ઓર્ડર લઉં. અરે નથી લેવું દોસ્ત, તાર ફોટા આવે ને એટલે આપજે. સાલો ધક્કા ખવડાવશે, ધક્કા જ ખવડાવશે, કે તને જ ભરોસો છે કે ધક્કા ખવડાવશે તો ઓર્ડર જ શું કરવા લે, નવરો ફરને એના કરતા. એમને એમ લોકોના પણ ફોટા મજા આવશે, ત્યાં લગ્નમાં જઈને પાડે એના કરતા સુરતના બજારમાં ફરીને 50 ફોટા પાડ્યો, દુનિયામાં પેલા ભાઈ જેમ જાપાનમાં નંબર આવી જાય તારો. લગ્નના ફોટા પાડીને કોઈનો નંબર નથી આવ્યો, છોડ ને યાર. જીવનની ચાર અવસ્થાઓ, પહેલું છે ધર્મ, બીજું છે પૈસા કમાવા, ત્રીજું છે લગ્ન થવા, પ્રેમ થવો, સેક્સ્યુઅલ લાઈફ, અને ચોથું છે મોક્ષ. ભગવાને ગીતા કુરાન અને બાઇબલમાં એમ કહ્યું કે હે મનુષ્ય, પહેલું ને છેલ્લું તું કર. શું કહ્યું છે? ઓપન ફ્રોમ ધીસ સાઈડ, અને આ બે મારી પર છોડ દે. આપણે કહે ના, આ બે હું કરું, આ બે તું કર. આ લોચા ત્યાંથી ચાલુ થયા, પાયામાંથી. પણ આપણે એમ કેમ કરીએ છીએ? કેમ કે આ ચારે ચારની આપણી વ્યાખ્યાઓ ખોટી છે. તમે ફોટોગ્રાફર છો, સંજય રાવલનો એક ફોટો પાડો, પછી ફોટાનો બીજો ફોટો, ત્રીજો ફોટો, એમ 1000મો ફોટો પાડો ને તો 1000મો ફોટા હું ઓળખાવું જ નહીં. શકો, હુણ્યો, આર્યો, અંગ્રેજો, મોગલો, આ બધા આપણી ધર્મની, પૈસા કમાવાની, પ્રેમની, મોક્ષની બધી વ્યાખ્યાઓ જ બદલી કાઢી. એટલે આજે નવી વ્યાખ્યાઓ બજારમાં આવી ગઈ. એટલે એ વ્યાખ્યા પ્રમાણે તમે જીવો છો, એટલે કદી ભલી વાર આવવાનો નહીં. ઈશ્વરે પેલી જુદી વ્યાખ્યાઓ આપી, ઓરિજિનલ સંજય રાવલનો ફોટો જુદો હોય. પણ તકલીફ શું છે કે પેલું નાનપણથી જે ખોટું શીખવાડ્યું છે એ બધું અહીંયા નડે છે. એક બાળક છે ને, આપણે બધા રડીએ છીએ, ખબર, લગભગ બધા 80 વર્ષે બીકે, બાજુનો પ્લોટ લેવાઈ જાય તો સારું. હવે મરી જાય તું, હવે કેટલા પ્લોટ લેશે, હાલા કેટલા ભેગા કરશે તું. અને એ ના મળે એમાં પાછો એ દુઃખી હોય. પાછો એ કેમ રડીએ છીએ ખબર? મન તો પેલી ના પાડી, માં તો ટકા ના આવ્યા, માં તો ધંધો નથી ચાલતો. રોજ હવારે રોતો ને રોતો જોયો, કામવાળી જ નથી આવી. બોલો, આ કેટલું મોટું દુઃખ. એટલે તું મથે મથને ભાઈ બરોબર. આ કેમ રડીએ છીએ ખબર છે? આપણે જ્યારે પહેલી વાર માના પેટમાંથી જન્મ લઈએ છીએ ને સાહેબ, ત્યારે આપણે રડીએ છીએ. પણ જેવા રડો ને, આ રડે છે એટલે મોઢામાં દૂધની બોટલ, એટલે આપણે ચૂપ. રડવા ના દેવાય, બાબાને રડવા દેવાય? હું નું વળી બાજુ થોડી વાર થઈને બોટલ નીકળી જાય કે પાછું રડે, એ રડ્યું એટલે પાછું હવા ઉછાળે. એટલે પેલું છોકરું, એને ખબર નહીં આ કેમ ઉછાળે, હો એ ખેલ જ દેખે જ ફાજી. મારી સાઈડ ઉપર રેતના ઢગલા ઉપર એક મજૂરનું બાળક 2 કલાક રડતું હોય, એની માં ઈટો ઉપાડતી હોય. આ બાળક 2 કલાક રડીને એની જાતે ચૂપ થઈને હુઈ જાય, અને આપણે ઉલુ ઉલુ ઉલુ. એટલે આપણે આખી જિંદગી ઉલુ ઉલુ ના કરે ત્યાં સુધી મજા આવે નહીં. કોઈ ખભો જોઈએ જ રોવા માટે. આપણે આ નાનપણમાં રડવા દીધા નથી ને, એટલે મોટાથીને આપણી આખી જિંદગી રડીએ છીએ. આ પહેલી પાયાની ભૂલ. બાળકોને એનું હૃદય મજબૂત થાય ખબર, કેટલાય મરી જાય છે. શું થયું? ભૂલી ગયા શ્વાસ લેવાનું ઊંઘમાં. આ એનું કારણ આ છે કે નાનપણમાં આપણું કાળજું જ મજબૂત નથી થયું, આ બધા નાના મોટા સ્ટ્રોકને સહન કરવા માટે. આ બાળક થોડું મોટું થાય છે, પહેલી વાર સ્કૂલમાં જાય છે. તમે ખબર, તમે બધા, આપણે બધા પહેલી વાર સ્કૂલમાં જઈએ, દફતર ને વોટર બેગ ને બધું આમ મસ્ત કપડાં પહેરીને સ્કૂલમાં, દરવાજો ખોલે, મમ્મી ટાટા બાય બાય, પછી હાજે ઘેરા દફતર બફતર ફેંકી દે, પછી સવારે મમ્મી તૈયાર કરે, નહીં જવું નહીં જવું. એ બાળક ના પાડે ખબર, એ કેમ ના પાડે તમને ખબર છે? કોઈને ખબર છે? એને એક બાળક ઘરમાંથી પહેલી વાર મા બાપથી દૂર જાય છે સમાજમાં, કે મને એક અહીંયા હોશિયાર માણસ મળશે, મને કંઈ શીખવા મળશે, આ માણસ મારા જીવનમાં કંઈ પરિવર્તન લાવશે, મને મજા આવે એવું કંઈક કરાવશે, એના બદલે 10-15 હજારનો ડોબા જેવો શિક્ષક ત્યાં એને મળે. સાવ કાચો શિક્ષક. એ શિક્ષકનો માંગ નથી, માફ કરજો, 1.5 લાખ અને 2 લાખ પગારવાળા પીએચડી ડોક્ટર હોશિયાર શિક્ષકો પ્રાઇમરી એજ્યુકેશનમાં હોવા જોઈએ, અને પેલા 10 હજારવાળા કોલેજમાં રાખવાના, એમ એ ત્યાં તો છોકરા હોતા જ નથી. એક બાળક 50 છોકરા પીપી છીછી કરતા ઉભા હોય, સાહેબ 10-15 હજારનો શિક્ષક કે શિક્ષિકાને ભણાઈ શકે? એને એજ્યુકેશન આપી શકે? સાહેબ તમને ખબર છે, આ દેશને ખાલી બદલી શકશે તો માત્ર શિક્ષકો બદલી શકશે, પણ સૌથી વધારે ખરાબ હાલત આ શિક્ષકોની છે, અને એટલે સમાજમાં પરિવર્તન આવતું નથી. એક શિક્ષકને પહેલા દિવસે મારુતિ ગાડી મળવી જોઈએ, બંગલો મળવો જોઈએ, એની માટે બત્તીવાળી ગાડી હોવી જોઈએ,
આ ચોર કંપનીઓ માટે નહીં. શિક્ષક એટલે માસ્ટર, માસ્ટર જે માના સ્તરે જઈને ભણાવે, ધેટ ઇઝ કોલ માસ્ટર. પણ આ 10,000 માસ્ટર લાવવો ક્યાંથી? સરકાર ચાહતી જ નથી કે હોશિયાર શિક્ષકો બને, એટલે બીએડ ને પ્રી પીટીસી જેવા ખટારા જેવા કોર્સ ચાલે. જે ક્યાંય ના ચાલે એ ત્યાં જાય, એ 50 છોકરાઓની પત્તર ઠોકે. સરકાર આ બધી નોટો 8 સુધી મોકલી દે, ઉપર જાઓ, ત્યાં ટ્રાફિક જામ, વરાછામો. છોકરા ક્યાંથી આવે છે? બાપડા બરાબર આવે, તમે એની પથારી ફેરવી નાખી. આ લોખંડના પાટાનું ઘડતર જ થતું નથી. આ બાળક પહેલી વાર 1-4 જાય, એટલે એને હવે શું, ચલો હવે સારા શિક્ષકો મળશે, એટલે એને સ્કૂલમાં બેસાડે. તમને ખબર છે, એક વાયર ઉપર 5,000 કબૂતરો બેસે છે, કોઈ પડી જતું નથી. પડી જાય કોઈ રાત્રે 10-15 કબૂતરો, તો આપણને ભગવાન પડવા દેશે? જે હું વાત કરું, આ બાળક આપણને પ્રાર્થના ઉપર કે ઈશ્વર પર ભરોસો નથી બેસતો. જેને આપણને બનાવે એને આપણે રોજ બનાવીએ છીએ, એનું કારણ શું છે ખબર છે? આપણે પહેલી વાર જુઓ, તમારું છે ને આખું મગજનું પ્રોગ્રામિંગ કરી નાખ્યું છે. તમને ખબર નથી કે આપણે દિવેલ પીધેલા કેમ ફરીએ છીએ. હું તમને ખાલી રિકોલ કરું છું, કશું કહેતો નથી. પ્રાર્થના 1-4 બેસાડે, લાઈન સર, આંખો બંધ, એ આંખો બંધ, એટલે ખુલ્લી રાખી ના થાય, એટલે બંધ કરો એટલે ના દેખવાનું દેખાય, થાય કે નહીં? એ બાળકને ગભરામણ થાય છે. એક તો એને પેલો આંખો બંધ કરાવે, પછી એવી ખટારા જેવી પ્રાર્થના ગવડાવે. ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ, કયું ઊંડું અંધારું? એક તો આ અંધારું, બીજું અંધારું સારું રામ દરસ. હે એ સાહેબ ગયા, હું ગયા, આ આદત છે ને ત્યારથી પડે છે, આ મોટાથી નથી પડતી. સાહેબ પ્રાર્થના જ એવી સરસ ગવડાવી જોઈએ ને કે આંખો ઓટોમેટિક બંધ થઈ જાય. આંખો બંધ કરીને પ્રાર્થના નહીં કરવાની, પણ પ્રાર્થના જેવા ભાવથી ગવાવી જોઈએ, એના શબ્દો એવા હોવા જોઈએ કે મારી આંખો ઓટોમેટિક બંધ થઈ જાય, મારો ભાવ થવો જોઈએ, મારે ભીતર જોવાનું. ટુ એજ્યુકેટ મીન્સ ટુ એજ્યુકેટ, ભીતરની શક્તિને બહાર લાવે, ધેટ ઇઝ કોલ એજ્યુકેશન. ટુ એજ્યુકેટ શબ્દ ત્યાંથી આવે. આ તો દબાવે, એટલે ખુલ્લી રાખીને કરવા દે, કમસે કમ ભગવાનનો ફોટો દેખાય, જે કંઈ દેખાતું હોય એને સુગ્રહ બંધ કરાવે. એટલે જિંદગીભર ભગવાન પર ભરોસો બેસતો નથી, પ્રાર્થના પર ભરોસો. મંદિરમાં જઈએ પણ જીવ જૂતામાં જ હોય, ગાડીને કાચ કોક તોડ નાખશે તો કેમેરો જતો રહેશે. તું કેમેરો બે ગાડીમાં જ રહો, બીજું શું હોય, અને જતા રહેશે. લાવવા ક્યાંથી? વાતો કરવી તો સહેલી છે. આ બાળક 5-7 આવે છે. હવે એને એમ થાય છે કે હવે તો બધું કંઈક સારું શીખવા મળશે, નવી સ્કૂલ છે, ત્યાં આગળ એના દિમાગની પથ્થર ઠોકવાનું ફરી ચાલુ છે. પાછું સુખનું વિરોધી શું? અમીરનું વિરોધી, દિવસનું વિરોધી, જન્મનું વિરોધી, સફળતાનું વિરોધી. સૂર્ય કઈ બાજુ ઉગે? આવડે છે કે નહીં બાપુ? યાર કે મારા જેવા જ છો બધા. સૂર્ય કઈ બાજુ ઉગે? પૂર્વ. કઈ બાજુ આથમે? પશ્ચિમ. સાહેબ સૂર્ય કદી ઉગતો જ નથી ને આથમતો નથી, આ પૃથ્વી ફરે. વી લોસ્ટ અવર કોમન સેન્સ, એટલે આખી જિંદગી જે નથી ફરતું એ આપણે ફરે જઈએ. સૂર્ય એક દોરો ફરે ને તો પૃથ્વી સળગી જાય સાહેબ, એટલે ના જાય. એ તો જ્યાં છે તે બરાબર છે. જ્યાં સુખ પૂરું થાય ત્યાં દુઃખ શરૂ થાય, જ્યાં દુઃખ પૂરું થાય ત્યાં સુખ શરૂ થાય. અમીરી પૂરી થાય ત્યાં ગરીબી શરૂ થાય, અને જ્યાં ગરીબી પૂરી થાય ત્યાં મારા જેવી નોટો પેદા થાય. આ વિરોધી નથી, પૂરક છે, જરૂરી છે, ઇટ ઇઝ રિક્વાયર્ડ. જન્મ પૂરો થાય ત્યાં મૃત્યુ શરૂ થાય, અને મૃત્યુ પૂરું થાય ત્યાં જન્મ શરૂ થાય. આ વિરોધી નથી, પૂરક છે. તમે બાળકને શીખવાડ્યું કે આ વિરોધી છે, એટલે પેલો ચોઇસ કરે છે કે આ એક જ જોઈએ, સફળતા જોઈએ, નિષ્ફળતા નહીં જોઈએ, દિવસ જોઈએ, રાત નહીં જોઈએ, સુખ જોઈએ, દુઃખ નહીં જોઈએ. એકચ્યુઅલી બોથ આર રિક્વાયર્ડ. તમે પેલું ઘડિયાળનું લોલક જોયું છે? આમ એક જ બાજુ જાય, આમ અડધે આઈને, કે બે બાજુ જાય? આમ બે બાજુ જાય ને, એમાં લોચો નહીં ને. તો જીવનમાં સુખ દુઃખ અમીરી ગરીબી દિવસ રાત આની વચ્ચે જ્યારે ફરીએ ને ત્યારે ઘડિયાળ બરાબર ચાલે. આ વિરોધી નથી, આ પૂરક છે, જરૂરી. આ બાળકને શીખવાડે કોણ કે બેટા સુખ બી જરૂરી છે, દુઃખ બી જરૂરી છે. 54 રખડીને આવ, પછી એસી ની મજા છે. સીધા એસી ની કોઈ મજા નથી દોસ્ત. સાહેબ મેં બુટ પોલિશ કરી છે, ઇસ્ત્રી કરી છે, ઝેરોક્સ કાઢી છે, ટેક્સીઓ ચલાવી, ત્યારે આજે ફોર્ચ્યુનરમાં ફરવાની મજા છે કે ભગવાન કોઈ દુશ્મનને બી એવા દિવસો ના બતાવે. મારા દીકરાને કદાચ એટલી વેલ્યુ ના હોય.
એટલે જીવનમાં દરેક વસ્તુની વેલ્યુ છે. ઈશ્વરે એમને કશું નથી બનાવ્યું. દારૂ બી બરાબર બનાવ્યો, સિગરેટ બરાબર બનાવી છે, મસાલા એ એને બનાવ્યું છે, એની જરૂરી છે. જિંદગીનો અસલી નશો ચડે ને તો ડુપ્લિકેટ નશાની જરૂર નથી પડતી. આ બધો ડુપ્લિકેટ નશો છે, એટલે ભગવાને મૂક્યો. પણ એ કરો ને એટલે ખબર પડે કે આમાં કંઈ લેવા જ નથી. પછી અસલી ચડો એટલે ફૂંકવાનું થૂંકવાનું બંધ. અમદાવાદમાં અમને એક વાક્ય ચાલે છે કે મર્દ હોય તો થૂંકવાને ફૂંકવાનું બંધ કરો. બહુ સરસ વાક્ય જાણે મેં શોધ્યું છે. એક ભાઈના ઘરે ગયો ને, તેના બાપા મરી ગયેલા, તો ફોટાને હાર પહેરાય. મા બાપા મરી ગયા. મેં તો બધાના મરી જાય, ભગવાન આવું કેમ કરે છે? પણ મેં તો બધા હાથે કરે, તારે એકલા હાથે થોડું કર્યું. નોમિનેશન બાકી હતું. બોલો, એને હાલ નોમિનેશનની ચિંતા, મરી ગયા એની કોઈ ચિંતા નહીં. પછી મેં તો એક કામ કરું, હું તને પછી એને કે સંજયને ખોટું લાગ્યું. મેં મિત્ર તો કે પણ સંજય ભાઈ કેમ આવું ભગવાન કરે? મેં તો એક કામ કર, હું તને ભગવાન જોડે આશીર્વાદ અપાવું, તારા ઘરમાં કોઈ મરે નહીં. તારા 70 વર્ષના પપ્પા મમ્મી, એના 100 વર્ષના પપ્પા મમ્મી, એના 150, તારા ઘરમાં 70-80 પપ્પા મમ્મીઓ પડ્યા હોય, બધા લોચા કે આ 900 વર્ષના નાના કે તો 6 મરી ગયા. એટલે મજા કરે ને, જે થાય તે સારા માટે. જીવતા બેઠો તો મરી ગયા પછી બેવું ના પડે જોડે, કશું જ સાચું ખબર નથી. અને એટલે જે જીવનની ચાર અવસ્થાઓ છે, જેટલો મોટો પર્વત હોય ને સાહેબ, એટલી મોટી ખાઈ હોય, સમજાય છે? પણ આપણે પરિસ્થિતિને બદલવા તૈયાર નથી. આપણે કશું કરવું જ નથી. સિસ્ટમને ગાળો બોલવી છે, મા બાપને ગાળો બોલવી છે, સમાજને ગાળો બોલવી છે, સરકારોને ગાળો બોલવી છે, પણ આપણી જાતને એક ગાળ આપણે બોલી શકતા નથી કે ડફોડ તું જ હરામી છે. આ બોલવાની જરૂર છે. નાના પાટેકર મારો રોલ મોડેલ છે. એક પિક્ચરમાં દર્પણમાં આરતી ઉતારતો હતો. હવે દર્પણમાં તો પોતે જ દેખાય ને, તો આરતી ઉતારે પછી એને હાર પહેરાયો, અગરબત્તી કરી. એક જણા કે ક્યાં કરતે હો? તુમ્હે પતા નહીં દુનિયા મેં અપને આપકી કિતની ઇજ્જત કરતા હું. આપણી ઇજ્જત આપણે કરવાની છે. આ તો કોઈ કે તું ડફોડ જ લે, આપણે કે પેલા મને આવું કીધું. કોઈ કે આમ તો ધંધો જ નહીં ચાલતો. બોલો, લોકો મારી વિશે કેવું કહે છે? મરી જાય ને પાર આવે, ખોટો જીવે જ છે દોસ્તો. દરેક ગામમાં એક મોટા કૂવા હોવા જોઈએ, મોટા. જે એમ કહે ને કે હું શું કરું, પકડી પકડીને અંદર ઢાંકણું બંધ, પછી બીજો જેને મળો. મજા છે બાબુ, જલસા છે. આપણે ભય વિના પ્રીત નહીં. જીવનની સાચી વાતો સમજ નથી પડી. પહેલી અવસ્થા છે ધર્મ, બીજું છે પૈસા કમાવા, ત્રીજું છે પ્રેમ થવો, પત્ની મળવી, સેક્સ્યુઅલ લાઈફ, અને ચોથું છે મોક્ષ. ઈશ્વરે, અલ્લાહે, જીસસે એમ કહ્યું કે પહેલું ને છેલ્લું તું કર, બીજું ને ત્રીજું મારી પર છોડ દે, હું તને બધું જ આપીશ. તને ખબર નથી ક્યારે આપી દઈશ, તને ખબર નહીં પડે. આપણે કે ના, તું ના લેતો. મને તો કીધું ધ્યેય ઊંચો રાખો, ડોક્ટર થયેલા બધા ડોક્ટર થાય, કમ્પાઉન્ડર કોણ થશે? બધાને પહેલો નંબર આવશે તો છેલ્લો કોણ આવશે? એ તો બધું માપમાં જ થાય છે, બધું યોગ્ય જ થાય, જે થાય મજા મજા છે. પણ આ ભિખારીઓ બનવાની ટ્રેનિંગ જે નાનપણથી આપી છે, પહેલું ને છેલ્લું આપણે કરવાનું છે, બીજું ને ત્રીજું ઈશ્વરે કરવાનું છે. પણ આ ચારે ચારની વ્યાખ્યાઓ ખોટી છે. એટલે આ બે આપણે નથી કરતા ને આ બે કરીએ છીએ. એટલે સરવાળે આપણે દિવેલ પીધેલા ફરીએ છીએ. બધી લાશો ફરે છે બજારમાં, થિયેટર પર ઉભા હો પિક્ચરની ટિકિટ લઈને. પિક્ચર જોવાય ના, દાઢી કરાવવા. તાર કામ શું છે ભાઈ? અહીંયા કોઈ શેના માટે આવ્યો? અમારા પાલનમાં કોઈ મરી જાય તો ખબર, રૂમાલ લઈને જઈએ અમે. કોઈ મરી ગયું? મેં તો ના, જન્મવાનું છે. તારા કામ ધંધો કરે, તારા કામ શું છે? ખાલી ખાલી બધું જીવન આખું ખાલી ખાલી ચાલે. ભગવાને આપણને ધારો કે 72 વર્ષ માટે આટલા શ્વાસ લેવા મોકલ્યા હોય પૃથ્વી ઉપર, અને તમે આ મોબાઈલને કાવા દાવા કરીને બધું જલ્દી જલ્દી કરી દો તો તમને જલ્દી જલ્દી બોલાવી લે કે નહીં ઉપર, સમજ પડે છે? તમારે ધારો કે 5 લાખ કામ કરવાના છે એક જન્મમાં. ભગવાને તમારું પ્રોગ્રામિંગ કરીને તમને મોકલ્યા. તમે શું ધંધા ચાલુ કરો? હે કયો છેલા, હે 3% લઈ લો, કેમેરો લઈ દો, ઓર્ડર લઈ લો, પછી આલ દેશું પૈસા પાછા. પથારી ગોળ. આ આપણે બધું જલ્દી કરવા જઈએ છીએ, એટલે ભગવાન બી આપણી ટિકિટ જલ્દી ફાડી લે કે હવે આનું પતી ગયું કામ, આને પતાવી દીધો, વેન બોલાવી લો ઉપર. બહુ સરસ રીતે જીવવાની જરૂર છે, બહુ મસ્ત રીતે જીવવાની જરૂર છે, ફરિયાદ કર્યા વગર જીવવાની જરૂર છે. અને તમે આ દવા લઈ જુઓ સાહેબ, યુ ફીલ કે નાઉ આઈ ફીલ બેટર ધેન બિફોર. હવે હું આ ચારે ચારની વ્યાખ્યાઓ તમને ટૂંકમાં સમજાવી દઉં. મારે કોને પૂછવાનું સમય માટે? આ મફત તો એવી મજા આવે ને હાલી. કન્ટિન્યુ કરું છું કે હજી વિષય તો શરૂ જ નથી કર્યો.
પણ કાનજીભાઈ અહીંયા આવ્યા છે, આપણે કાનજીભાઈ ને સાંભળવા છે. મારે તમને સાંભળવા છે, શું કરવું એટલે હું એ રીતે. ઓકે, થેન્ક યુ કાનજીભાઈ, આપનો આભાર, કેમ કે મારો વિષય જ શરૂ નથી. પેલા હોલવાળા ટાંગા ટોળી બહાર કાઢક નીકળો બહાર. ચલો, પહેલું છે ધર્મ, જે આપણે કરવાનું છે. ધર્મ એટલે શું તમને ખબર છે? આપણો પહેલો ધર્મ શું છે? ઈશ્વર પાસે કશું માગવું નહીં, અલ્લાહ પાસે કશું માગવું નહીં. આપણો પહેલો ધર્મ છે. આપણને શીખવાડે કે રોજ ભિખારી બનો, ખોટું. મંદિર મસ્જિદમાં જવાનું, સોરી ને થેન્ક યુ કહેવા જવાનું, ભીખ માગવા નહીં, કૌંસમાં એ આપશે પણ નહીં. રખે ને વહેમમાં રહેતા કે બહુ દયાળુ છે, બે બેટ વધારે મારશે. તમે જ્યારે મંદિરમાં માગવા જાઓ છો ને, ત્યારે ભગવાન શું કહે છે ખબર છે? એ ભિખારી આવ્યો. આપણા મોહલ્લામાં પેલો ભિખારી આવીને આપણે જેમ કહીએ છીએ ને, એમ ઈશ્વર કહે છે કે એ ભિખારી આવ્યો, આજ તો સાલો આખું ખાનદાન લઈને આવ્યો. તમે બૈરા છોકરા સાથે જાઓ ને, જેને આપણને બનાવ્યા ને એને કદી બનાવવા નહીં. એક પથ્થર એક વાર મંદિરમાં જાય ભગવાન થઈ જાય. આપણે સાલા રોજ મંદિરમાં જઈને આવીએ, પથરા જેવા પથરા જેવા, કોઈ ફરક પડતો નથી. પેલો ભિખારી મંદિરની બહાર ભીખ માગે, આપણે મંદિરની અંદર જઈને ભીખ માગીએ. અલ્ટિમેટલી વી ઓલ આર બેગર્સ, વી ઓલ આર ભિખારી. આ ભીખ માગવાનું બંધ થઈ જાય ને, ત્યાં ભયમુક્ત જીવન શરૂ થાય. જવાનું કે ભગવાન તે બોડી મસ્ત આપ્યું, તારો આભાર. આ દિવસ મસ્ત ગયો, તારો આભાર. અને ત્યારે ઈશ્વર તમારો મિત્ર બની જાય. એટલે ભીખ, બીમાર હો, તકલીફમાં હો, બરબાદ થઈ જાઓ ને, મંદિરમાં જવું પણ ફરિયાદ કરવાની, ઈશ્વર તારો આભાર કે તે જીવતો તો રાખ્યો. અને ત્યારે ઈશ્વર તમારો હાથ પકડી લે, સાહેબ લઈ લે, લઈ લે. ભગવાન કે ત્યાં જ રે, તને સાલા હડેલા લિંક કરું છું અહીંયા, તને અહીંયા કઈ કામ જ નથી દોસ્ત. ઈશ્વર પાસે, અલ્લાહ પાસે કશું માગવું નહીં, સોરી ને થેન્ક યુ કહેવા જવું, આપણો પહેલો ધર્મ. બીજો ધર્મ, આઈ લોસ્ટ માય બ્રધર ઇન કાર એક્સિડન્ટ ઇન 2001, પણ હું રડ્યો નથી એ રાતે. પણ આ બીજા ધર્મની વાત કરું ત્યારે ઘણી વાર ભાવ વિભોર થઈ જવું છું. તમને ખબર છે મનુષ્ય જાતિનો બીજો ધર્મ શું છે? ઈશ્વર કદી જમીન પર આવ્યો નથી ને આવવા નથી, એની તાકાત બી નથી. અને એટલે એને મા બાપને બનાવ્યા, અને મા બાપ દ્વારા આપણું સર્જન કર્યું. તો આપણો ભગવાન કોણ? આપણા મા બાપ. પ્લીઝ બો ડાઉન યોર પેરેન્ટ્સ, આ આપણો બીજો ધર્મ છે. મા બાપને રોજ પગે લાગો. તમારામાંથી કેટલા લાગો? જસ્ટ રેઝ યોર હેન્ડ. આટલા લોકો જોડે હું એક ફોટો પડાવીશ ચોક્કસ, આ પતે એટલે બહાર નીચે ઉભા રહીને બી. અને જે નથી લાગતા એને બે હાથથી સલામ કે તમે સાચું બોલ્યા. પણ સાહેબ, આ દુનિયામાં છે ને, જેમ મોબાઈલના તરંગોની તાકાત છે, ગુરુત્વાકર્ષણની તાકાત છે, ઓક્સિજન, એમ તમે જ્યારે મા બાપને પગે પડો છો ને, ત્યારે સાહેબ એક તાકાત પેદા થાય છે, એનર્જી. અને એ તમને દુનિયાની બધી બુરાઈઓથી બચાવે છે. અને જે મા બાપને ઝૂકે છે ને, કોઈના બાપની તાકાત નથી કે જિંદગીમાં એને ઝુકાઈ શકે. સાહેબ આટલી તાકાત છે. આ તમે 19મો ફોટોગ્રાફી દે કે જે ઉજવવું હોય ઉજવો. તમે મને એક રૂપિયો બી આપવા ચાહતા હો તો મારી હાથ જોડીને નમ્ર વિનંતી કે આજે જ ઘરે જઈને તમારા પપ્પા મમ્મીને ગુજરી ગયા હોય તો ફોટાને કોઈ સ્વાર્થ વગર પગે લાગજો, પ્રણામ કરજો કે તમે અમને જન્મ આપ્યો, તમારો ખૂબ ખૂબ આભાર. આ આપણા ભગવાન, જીવતા ભગવાન ઘરમાં બેઠા. સાહેબ, આપણે મુસ્લિમ સમાજને ઘણી વાર ગાળો બોલી છે, ના બોલવી જોઈએ. તમને ખબર છે, તમે કોઈ પણ મુસ્લિમોના ઘરડા ઘર જોયા છે? સાહેબ, આ માટે આ સમાજ માટે એક જોરદાર તાળી પાડવી જોઈએ. સેલ્યુટ ઇસ્લામ ધર્મ. હારું તો શીખ્યા જ નથી. આવું કલે છે, તું શું કલે છાલા? તું ઘરમાં જ આતંકવાદી, તારા ઘરમાં છાલા. મા બાપને પગે પડવું એ આપણો બીજો ધર્મ છે. સાહેબ, ઠાકુર તૂટ સકતા હૈ લેકિન ઝુક નહીં સકતા. પાછો હાલો લાગે કેવી રીતે લાગે ખબર છે સાહેબ? પ્લીઝ, રિક્ષાને હેન્ડલ મારતો હોય ને સ્ટાઇલ, એટલે બાપા બી પાછા એને ખબર નહીં કે આ શું કરે. સાહેબ, આ દેશની પથ્થર ઠોકાઈ હોય ને, તેનું સૌથી મોટું કારણ કે આપણા બાળકોએ આપણને મા બાપને પગે પડતા જોયા નથી. એટલે એ આપણને લાગતા ને આ સિલસિલો ચાલુ છે. કદાચ 10 વર્ષ પછી અહીંયા, અત્યારે તો 25 આંગળી ઊંચી થી, પછી એકે નહીં થાય કે વોટ ઇઝ ડેડી, વોટ ઇઝ ધીસ, વોટ ઇઝ ધીસ નોનસેન્સ. આવું કઈ ઉભા રહેશે. બીજો ધર્મ છે કે મા બાપને પગે પડવું જોઈએ. ગણપતિની પૂજા એટલે કરીએ છીએ, પેલો દુનિયા ફરવા ગયો અને પેલો શંકર પાર્વતી કીધું કે જ્યાં કંઈ પૂજા થશે બેટા પહેલી તારી થશે. કદાચ આ મેસેજ ત્યાંથી આવ્યો. ત્રીજો ધર્મ, મારે 12મા ટકા આવ્યા નહીં એટલે મેં બીએસસી ચાલુ કર્યું. અને રાત્રે હું એક હોટલમાં વેઇટરની નોકરી કરું 400 રૂપિયામાં. એટલે કોલેજમાં જઈને બેસું, કંટાળો આવે. સાલું જીવનમાં કોઈ છોકરીઓ સામે દેખે નહીં, કેટલો પ્રોબ્લેમ. સાલું
ટકા આવ્યા ની ગામડાની કોલેજમાં કોલેજ કરીએ તો એક દોસ્તા કે રાહુલ સિગરેટ પીવો તો ટેન્શન દૂર થઈ જાય. લાવ ચાલુ ખોંસી થઈ ગઈ, ટેન્શન ના ગયું પણ ખાંસી થઈ ગઈ, આંખો લાલ લાલ થઈ ગઈ. મન કે પણ રોજ બબ્બે ત્રણ ત્રણ પીવાની રાવલ એટલે શું, પછી બધું દૂર. મેં તો એમ ચાલુ રાખો, ચાલુ કરતા 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 રોજનું એક એક પેકેટ પીવાનું ચાલુ કર્યું. 400 રૂપિયા પગાર સિગરેટમાં જ જતો રહ્યા, આખી રાત વેઇટરની નોકરી કરું, સિગરેટમાં પૂરું ટેન્શન જાય નહીં પણ 400 જતા રહ્યા. એક દિવસ સિગરેટ પીતો તો અમારા એક પ્રોફેસર ત્યાંથી નીકળ્યા, મને તો એને એક લાફો ખેંચે ખરાબ નહીં. પાછળ 4-5 છોકરીઓ આવતી હતી, આપણી તો ઇજ્જત નહીં, કલાઈ થઈ ગઈ ચાલી. સબ કુછ કરને ગા, ઈગો હટ નહીં કરને ગા. મેં પેલા સાહેબને ધક્કો માર્યો, સાહેબ નીચે પડી ગયા. એ નીચે પડી ગયા, અચ્છા લડકા સુધે જાય. મેં જા ને ભાઈ યાર, હું તો ભાગ્યો ઘેર. મેં તો સંજય લોચો થઈ ગયો, સાહેબ ઉપર હાથ ઉપડી ગયો, એ ખોટું થઈ ગયું સાલું. સવારે હું વહેલ લઉં, એક વ્યાયામશાળામાં કચરા પોતું કરું, કેમ કે હું ફી ભરી શકતો નહીં એટલે હું કચરા પોતું કરું, એટલે મને મફત કસરત કરવા દે. હું સાહેબના ઘેર ગયો, મેં તો સાહેબ સોરી સાહેબ, કાલે અચ્છા લડકાએ સુધર જા. મેં તો યાર પણ છોકરીને દેખતા લાફો ના મારો જ નહીં યાર. સાહેબ સિગરેટ છૂટી ગઈ. બોલો આવા શિક્ષકને પગે લાગવું જોઈએ કે નહીં? શિક્ષકને પગે નહીં લાગવાનું, ગુરુને પગે નહીં લાગવાનું, પણ જે વ્યક્તિને તમારું જીવન બદલવામાં રસ છે એવી વ્યક્તિઓને શોધી કાઢો અને પગે પડો. આપણો ત્રીજો ધર્મ છે. એ ગમે તે હોય, ગમે તે સમાજનો હોય, ગમે તે ઉંમરનો હોય, પણ ધ પીપલ હુ વોન્ટ ટુ ચેન્જ યોર લાઈફ, પ્લીઝ બો ડાઉન ધેમ બીકોઝ ઇટ ઇઝ ઇન યોર ફેવર. ચોથો ધર્મ, આ બોડી કોનું, આપણું કે બાજુવાળાનું? એના પ્રત્યેનો ધર્મ શું, ખાઈ ખાઈને પાડા જેવા થવાનું? અમારે ત્યાં પાલનપુરમાં લોકો આમ પીપળા જેવા હોય, ઉપરથી નીચે હલંગ જ હોય. સંજયભાઈ મારા જીમમાં આવ્યો, વજન ઉતારવું છે. મેં તું મિસ્ત્રી પાસે રંધો મરાવ ચારે બાજુ, હવે બીજું કઈ થાય નહીં દોસ્ત. અરે યોર બોડી મસ્ટ બી ઇન ગુડ શેપ સાહેબ. આ પેટ કોઈ દિવસ બહાર આવવું જોઈએ, જમીન પર સીધા સુઈ જવાનું. હેરિડેટરી પ્રોબ્લેમ હોય, થાઇરોઇડ ને બીજા હોય ને બધું થાય, એ જુદી વસ્તુ છે. પણ સારા હરામનું ખાઈ ખાઈને ખાલી પાડા જેવા ફૂલવાનું હો. પેલો સ્કૂલમાં પીટીનો ટીચર પાડા જેવો હોય. આ શરીર, આજે મારે અહીંયા 2 કલાક બોલવું હોય ને સાહેબ, જબરજસ્ત એનર્જી જોઈએ. માય બોડી મસ્ટ બી ઇન ગુડ શેપ. એટલે રોજ કસરત કરવું એ આપણો ચોથો ધર્મ છે સાહેબ. અને હું ધર્મ સાથે જોડું, મસ્ત હોવું જોઈએ. ફોટોગ્રાફર અમે એન્ટ્રી મારે ને કોટી બોટી પહેરીને, તમને લાગે કે આ જ હોવો જોઈએ ફોટોગ્રાફર. યોર બોડી મસ્ટ બી ઇન ગુડ શેપ. ચોથો ને પાંચમો ને છેલ્લો, આ બધા વિષય પર હું બહુ લાંબુ બોલું પણ ફટાફટ મારું કે સમય ઓછો છે. પાંચમો ધર્મ, આપણે કાચમાં ને સસલાની વાર્તા સાંભળી, બધું સાંભળ્યું, તમે કોઈ નવું કહેતા નથી ભાઈ, જો ઘેર. આ છે ને સસલું છે અને આ કાચબો છે, કોણ જીતશે? કાચબો. તો કોનું કેવું કરવું જોઈએ સાહેબ? જ્યારે જીવનમાં નિર્ણય લેવાની વાત આવે ને, ધંધો હોય, સંબંધો હોય, કંઈ બી હોય, ત્યારે હંમેશા આ કહેને કરજો, લાંબા ગાળે ફાયદામાં રહેશો. આપણો પાંચમો ધર્મ, આનું નહીં માનતા, આ નોકર જે આ શેઠ છે, આપણે આને નોકર બનાવી દીધો, આને શેઠ બનાવી દીધો. બોલો અમે જેટલા ધર્મ કીધા આપણા આત્મા ભગવાનના હાથમાં, આટલો જ ધર્મ છે. મા બાપને પગે લાગવું, ઈશ્વર પાસે નહીં માગવું, કસરત કરવી, વાંચન કરવું, ખાલી આટલું કરો ને સાહેબ, એટલે પાત્રતા આવી જાય. અને પાત્રતા આવી જાય એટલે ભગવાન સીધું સીધું 72 કરી દે, તમને ખબર જ નથી. બીજી અવસ્થા, પૈસા કમાવા. આ મહત્વનો વિષય છે જેની પર સૌથી વધારે બોલવું જોઈએ. નીચે એક કાકા ચોપડીઓ વેચવાનો સ્ટોલ લગાવીને બેઠા છે, એની પાસે 3 ચોપડીઓ છે. ભાગ્યના સ્રષ્ટાઓ, આગળ ધસો ને સુખ સામર્થ્ય અને સમૃદ્ધિ, ખરીદી લેજો. બહુ સસ્તી ચોપડીઓ, 40-50 રૂપિયાની છે. હું માનું ગીતા કુરાન ને બાઇબલના લેવલની ચોપડીઓ છે. એ ચોપડીઓ છપાવવાનું બંધ થઈ ગયું, મેં એનો એટલો પ્રચાર કર્યો કે એની 30-40 હજાર કોપીઓ વેચાઈ ગઈ છે. હું કહું છું કે વાંચો, મારી નથી હો. હા ભાઈ, તો વળી એમની ચાલુ કરી બાપુ, ચાલો હાલો. સીધું તો સેટ થતું જ નહીં મગજમાં. એક માણસ બજારમાં 100-100 ની નોટો વેચતો હોય ને તો પડા પડી પોલીસ આવીને પકડે, કેમ કે કોઈને સમજાય જ નહીં, કોઈ આવી તો વેચતું છે એટલે પણ મારે વેચવી છે. ગીતાનો એક શ્લોક છે સાહેબ, કર્મને વાધિકારસ્તે મા ફલેશ. ગુજરાતીમાં બોલું, પાછું ઊંઘ આવશે, ટાઈમ થઈ ગયો. તું કર્મ કર, ફળની આશા રાખીશ નહીં, કેમ કે કર્મ અને ફળ જુદા નથી. સાહેબ મેં હોટલમાં 400 રૂપિયામાં 3 વર્ષ વેઇટરની નોકરી કરી, મેં 4000 રૂપિયાનું કામ કર્યું. બોલો 3600 રૂપિયા જમા થાય કે નહીં? અને 3 વર્ષ થાય તો મારી પોતાની હોટલ બને કે ના બને? આ એનો જાદુ છે સાહેબ. આપણે લોકો પહેલાં નોકરીઓ માટે હાથ જોડીએ અને નોકરી મળી જાય ને પછી હરામી થઈ જાય, 10000માં કેટલું કામ થાય?
પહેલા હાથ જોડ્યો કે સાહેબ નોકરી હોય તો કહેજો, પછી તમે કોઈ આવી જાય કાલથી 10,000, પછી આજે ઠૂંઠાને જેમ બેઠો હોય કોઈ પૂછે કેમ કામ નીકળ્યો, 10,000 કેટલું થાય, પછી બાપ થઈ જાય આપણો માર બેઠો, અમારી માંગે પૂરી કરો, યુનિયનો બનાવે માર બેઠા. ગીતા એમ કે છે તું કર્મ કર, ફળ મારા હાથમાં છે તારા હાથમાં નથી, ખેતરમાં ઘઉં વાવવા તમારા હાથમાં છે કેટલા ઉગવા તમારા હાથમાં નથી, પરીક્ષા માટે ટકા લાવવા વાંચવું તમારા હાથમાં છે, ટકા કેટલા લાવવા તમારા હાથમાં નથી, દુકાન ખોલવી કેમેરો લાવવો આ બધું તમારા હાથમાં છે, બેસ્ટ ફોટા પાડવા તમારા હાથમાં છે, પણ એનું પરિણામ મળવું ના મળવું એ ઈશ્વરના હાથમાં છે. આ લખી નાખો સાહેબ, કોઈના બાપની તાકાત નથી. અને એમ જો થતું હોત ને તો સાહેબ સચિન તેંડુલકરનો છોકરો ક્રિકેટર બને, સુનિલ ગાવસ્કરનો છોકરો ક્રિકેટર જ બને. એમ થતું નથી કે લિયેન્ડર પેસનો છોકરો બી એવો જ થાય, ના થાય, સચિન તેંડુલકર જેવા બનો. એટલે એના માટે મારા જોડે કામલી હોવો જોઈએ, હું મુંબઈમાં હોવો જોઈએ. વળી કે ગાંધીજી બનો, એટલે કસ્તુરબા ક્યાંથી લાવવાના, મને સમજાવો, મને સમજાવો તમે. અહીંયા ભગતસિંહ જેવું કરો, ક્યાંથી કરે, એના માટે ધોળિયાઓ હોવા જોઈએ. આ તો બધા આપણા વાળા છે, બોમ્બ ફેંકો તો મરી જાય આપણા. શિખામણો લતા મંગેશકર, એટલે લતા મંગેશકર નહીં ખબર નથી 10,000 ગીતો ગાઈશ, શું દારૂ પીવડાવો છો. કોઈએ કોઈના જેવું બનવાનું નથી, પણ મારી ગઈકાલ કરતા હું આજે મસ્ત જીવીશ એ મારા હાથમાં છે. ભારમાં જાય દુનિયા. અને એટલે હું બધે કહું છું, સાલું મોત કાલ આવતું હોય તો આજ આવે, પણ સાલું જીવવું તો વટથી જીવવું. આ પાવર આપણામાં સાલો આવતો નથી. હું શું કરું, મરી જાય તું દોસ્ત, ખોટો જીવે જ છે ભાઈ, કોઈ ફરક નથી પડવાનો. તારું બૈરું બે દાડા રોશે ને પછી કે છો ગયા કોઈ વધુ નહીં, અમે કોઈ કરતા તો હતા નહીં, એ ખાલી કહેતી નથી. કેવું ચાલુ હસવું આવે નહીં, આમ મજા આવે છે ને, લોકો બોલતા નથી, હું ખાલી બોલું છું. એટલે મહેનત આપણા હાથમાં છે, ફળ આપવું ઈશ્વરના હાથમાં છે, આપણા હાથમાં નથી. એટલે આ બીજી અવસ્થા માટે મગજમાં ધુમાડા રાખવા નહીં. તમારા હાથમાં કર્મ છે, કર્મ બેસ્ટ કરો, તમે બેસ્ટ કરો તો બેસ્ટ બદલો મળશે. પણ કેરીનું ઝાડ વાયા પછી 10 વર્ષ પાણી પાયા પછી 10 વર્ષે આંબો વાંજીયો પણ નીકળે. તમે જે આંબાને પાણી પાવો છો ને 10 વર્ષ 20 વર્ષ બાળકોને પૈસા ખર્ચ્યા પછી બાગબાન પિક્ચર જેવું પણ બને. સમજ પડે છે, આ આપણા હાથમાં નથી. એટલે બીજી અવસ્થા આપણા હાથમાં નથી. દુકાન ખોલો, કેમેરા ખોલો, ગમે એટલી ફોટોગ્રાફી કરો, કેમેરો ચોરાઈ જાય, તૂટી જાય, અને હોય તો ધંધો ના મળે એવું બને, પણ બેસ્ટ કેમેરો લાવવો, બેસ્ટ કામ કરવું એ તમારા હાથમાં, પણ એનું પરિણામ બેસ્ટ આવવું જોઈએ એ તમારા હાથમાં નથી. હું પાલનપુરનો વતની છું, સૈયદ અઝમત સૈયદના ગામનો છું, જેણે મધર ઇન્ડિયાની ફોટોગ્રાફી ખરીદી, જેણે એ જમાનામાં બ્લેક એન્ડ વ્હાઇટ કેમેરામાં 36 વાઘ ડાઈ મારે અને એને 36 ક્લિક એક જ રોલમાં કરીને એના જુદા જુદા જેસ્ચર્સ બનાવ્યા હતા. હું એ ગામનો છું જ્યારે બ્લેક એન્ડ વ્હાઇટની, અને મેં બેસ્ટ ફોટોગ્રાફી કદાચ તમે કોઈએ નહીં જોઈ એવી બેસ્ટ ફોટોગ્રાફી જોઈ છે. અને હું ખાસ એટલે જ આવ્યો કે ફોટોગ્રાફરોને મળવાની એક મજા જુદી છે. એટલે ફોટોગ્રાફરો એક ચિત્રકારો છે કે જેમની પાસે એક જુદી દ્રષ્ટિ છે, જો ખરેખર તમે ફોટોગ્રાફર હોય તો. પછી પેલા ડ્રાઈવર કોઈ ના બને, ડ્રાઈવર બને કોઈ ના બને, ચાલી જાતો કેમેરા લાઈન તરીક, બેન આમ ખસો, તું ખસી જા, બેનને નથી ખસાડવા. એ ફોટોગ્રાફરોની વાત નથી કરતો, બેન આમ કરીને ઉભા રહો એવા કાર્ટૂન જેવા ફોટા પાડે. હાલા લગ્નના આલ્બમ જોઈએ કે આને શું કર્યું છે, બેન જરા આમ પકડીને ઉભા રહો, બેન આમ કરો, બેનને પાછો અહીંયા એમનો વર દેખાતો હોય. હાલો જિંદગીમાં ના દેખાયો કદી, જે દારૂ પીવડાવે પેલી છોકરીને, પેલી બી પાછી આમ કરીને, એમાં અડધી તો આંખો બંધ હોય. પછી કર્મ કર, ફળની આશા રાખીશ નહીં, કેમ કે કર્મ અને ફળ જુદા નથી. આજે નહીં તો 10 વર્ષે તમે જે કરો છો ને સાહેબ વ્યર્થ જતું નથી, એ નહીં તો એનો બાપ બીજો તમને બદલો આપી જશે, આપી જશે ને આપી જશે. આ એનો જાદુ. સો બિલીવ ઇન ગોડ, પણ ડુ યોર બેસ્ટ. નાહવા બેસો ને સાહેબ, મસ્ત નાહવાનું, બિલકુલ આમ નખ બખ બધું સરસ નાહવાનું. આ તો નાહતો હોય ત્યારે કપડામાં ધ્યોનું હોય, કપડા પહેરે એટલે કે પેલા દેખશે કેવું લાગશે તેવો ધ્યોનું હોય, જ્યાં હોય ત્યાં કદી હોય જ નહીં. એટલે બીજી અવસ્થા આપણા હાથમાં નથી, ઈશ્વરના હાથમાં છે. મહેનત કરવી આપણા હાથમાં છે, ફળ આપવું ઈશ્વરના હાથમાં છે. ત્રીજી અવસ્થા, પ્રેમ થવો, લગ્ન થવો, અવર સેક્સ્યુઅલ લાઈફ, જેના વિશે સૌથી વધુ ગેરસમજો સમાજમાં પેદા થાય છે અને જેના કારણે સમાજની પત્તર ઠોકાઈ ગઈ છે. આખું યુવા ધન 65 કરોડ યુવાનમાંથી એક ગોલ્ડ મેડલ લાવે એવો યુવાન ક્યાંય દેખાતો નથી, અથવા મારા જેવી આગ ઉકલી શકે એવો માણસ મેં જોયો નથી. એનું કારણ શું છે ખબર? આપણે 9મામાં આવીએ સ્કૂલમાં, લાઈનમાં ઊભા રાખે 26મી જાન્યુઆરી 15મી,
ભારત મારો દેશ છે, બધા ભારતીયો મારા ભાઈ બહેન છે. લગ્ન કરવા પાકિસ્તાન જવાનું? ક્યાં જવાનું? એટલે આવી રીતે ભાઈ બહેન ની ભાવના પેદા થાય? અને આ ભાઈ બહેન ની ભાવના કેવી પેદા થઈ ખબર છે? મોરારી બાપુ ની કથામાં ભાઈઓ ને બહેનો જુદા, હાલો ત્યાંય ભરોસો નહીં. આ ભાઈ બહેન આવી રીતે પેદા થાય? હું તો બોલતો જ નહીં, સાલું પાપમાં પડવું ખોટું, યા લોચો થઈ જાય. લગ્ન કરવા પડે, કયો જવું? બેન બેન કરતા હોય. એકચ્યુઅલી ટ્રાન્સલેશન શું છે ખબર છે? આ ખબર નહીં લોકોને કેમ, આનું એકચ્યુઅલી ટ્રાન્સલેશન શું છે? ભારત મારો દેશ છે અને બધા ભારતીયો મારા ભ્રાતા છે, મિત્ર છે. ધીસ ઇઝ ધ રિયલ. ભારત મારો દેશ છે, બધા ભારતીયો. કદી ભાઈ બહેનની ભાવના પેદા ના થાય, બીજી ભાવનાઓ પેદા થાય. જે શીખવાડવી ના પડે એટલે થાય. જ્યાં નિષેધ હોય ને, નિષેધ ત્યાં નિમંત્રણ હોય. સમજ પડે છે? ગેરજીન થશે. હા હા, આ તાલીઓ હાલો જોરદાર કહેતો હતો. ઘણા મને સવારે મેસેજ કરે, સાહેબ તાર તો તમારી તાલ દેખાતી હતી ઊંઘમાં. એક સરસ વાક્ય છે ગીતા કુરાન બાઇબલમાં, ટચવુડ કહું છું, ભાસતા છે. હે મનુષ્ય, તારા જન્મ સમયે તારો જીવન સાથી મેં નક્કી કરીને રાખ્યો છે. કૌંસમાં ફાંફા મારવા નહીં, એટલે એવું લખ્યું નથી. પણ તમને મા બાપ નક્કી કરવાનો અધિકાર છે, તમને ભાઈ બહેન નક્કી કરવાનો અધિકાર છે, એમ તમને જીવન સાથી પણ નક્કી કરવાનો અધિકાર ઈશ્વરે આપ્યો નથી. આ વાત જો બાળકોને સમજાવી દો ને, કોઈ પ્રેમમાં પડે નહીં, ઉભો રહે. આપણે બધા પડીએ છીએ એટલે લાગે જ હાલું. પ્રેમ એટલે શું ખબર નથી, સેક્સ એટલે શું ખબર નથી, લગ્ન એટલે શું ખબર નથી. સાહેબ તમને મેં મા બાપને પગે પડવાની વાત કરી ને, એ ખાસ કેમ કરી? હું તમને એક નાનકડી વાત કહીને આ વિષય પૂરો કરી દઉં. આપણે ખબર છે કહીએ છીએ પહેલી નજરે પ્રેમ થયો, ફર્સ્ટ સાઈટ લવ. આપણને કોઈ છોકરી દેખી એકદમ સરસ છોકરી ગમી જાય, અથવા કોઈ છોકરીને એક છોકરો હોય એકદમ હેન્ડસમ, બોડી બોડી બાઇક પતિ ઉતર કે મને તો ગમી ગયો, પહેલી નજર તો પ્રેમ થઈ જાય. ખબર છે પેલી હિરોઈન જતી હોય ને, હીરો જાય ને, ઘંટડીઓ વાગવા મળે, ટડિંગ ટડિંગ, કહો ના પ્યાર હૈ, કુછ કુછ હોતા હૈ. કોઈને લંગડી લૂલી લંગડી કાળી છોકરી જોઈને કુછ કુછ હોતા હૈ થાય? મન તો ગમી ગઈ આ લંગડી, આ કાળી ગમી ગઈ, દાંત બહાર હોય ને, આંખો આ હોય ને. અથવા કોઈ છોકરો અને પોલિયો થયો હોય અને કોઈ છોકરી કે મન તો આ ગમી ગયો એકદમ, પહેલી નજરે પ્રેમ થાય? કોઈ થાય? સાહેબ આપણે જયારે માના પેટમાં હોઈએ ને, માને ખબર નથી કે છોકરો છે કે છોકરી છે, ગોરો છે કે કાળો છે, લૂલો લખે કે લંગડો, કે મન બુદ્ધિનો છે. અને એ આપણા માટે બાળો ત્યાં લંગોટ ગોદડીને ઘોડિયું બનાવે છે. આને પહેલી નજરનો પ્રેમ કહેવાય સાહેબ. For that we have to bow down our parents. આ પહેલી નજરનો પ્રેમ આને કહેવાય. પેલા નહીં બધું જોઈને થતા બધાને થાય તો સેક્સ છે, એ પ્રેમ નથી. પણ હિન્દી ફિલ્મોએ પથારી ફેરવી નાખી છોકરાઓના મગજમાં. પ્રેમ એટલે શું? ચાલો કડકો લુખો હોય પણ 25 લાખનું બાઇક હોય પિક્ચરમાં, અને લઈને ફરે, બગીચા આવી જાય, જંગલ આવી જાય, પર્વતો આવી જાય. અહીંયા સાલું વરાછાના ટ્રાફિક સિવાય કોઈ આવે નહીં, આખી આખી જિંદગી ફરો હાલું, ગમે એટલું. પેલી ચડ્ડી પહેરીને બે તો એ જ હોય, બીજું ક્યાંથી લાવો તમે, મને સમજાવો. જીવનની ઈશ્વરે કહ્યું છે તને મા બાપ નક્કી કરવાનો અધિકાર નથી, ભાઈ બહેન નક્કી, તને જીવન સાથી પણ નક્કી કરવાનો. સો ડોન્ટ વેસ્ટ યોર ટાઈમ. આ બાળકને જો 5માં શીખવાડી દો ને સાહેબ, ઘેર ઘેર છે ને વર્લ્ડ રેકોર્ડ તોડે એવા છોકરાઓ પેદા થાય. પણ આ સાલી બધી એનર્જી અહીંયા જ બેકાર જાય. ક્યાં છો? એટલે ઠોકાઈ જશે ભાઈ, શું કહો છો? હું તો પ્રેમમાં પડી, એટલે પડે તો લાગે ઉભા રહેવાનું, પડવાનું નહીં. બાળકને ખબર જ નથી, એટલે 8માં 9માં ધોરણથી એ પ્રેમમાં પડી જાય. એને એમ થાય કે મારી સામે કોઈ જોતું નથી, એને એમ થાય કોઈ મને પ્રેમ કરતું નથી, એને એમ થાય છે કે સાલું મારી તો કોઈ વેલ્યુ જ નથી. પણ એને જો એ સમજ પડી જાય કે તારા માટે તારા જન્મ સમયે ઈશ્વરે નક્કી કરીને રાખ્યો છે, યોગ્ય સમયે તમને યોગ્ય વ્યક્તિ મળી જશે, પછી એને એટલો પ્રેમ કરવાનો કે બીજા કોઈ પ્રેમની જરૂર પડે નહીં. આ બાળકને સમજાવવાની જરૂર. કોણ સમજાવે? સાહેબ તમારા દીકરા દીકરીને પહેલી વાર કોઈ છોકરો છોકરી ગમી જાય ને, એ આઈને તમે કહે ને તો સમજો કે આ તમારી ઓલાદ છે. પણ એ તમારાથી ડરે છે, કેમ કે ડિસ્ટન્સ આપણે પેદા કર્યું છે. એક બાળકને કંઈ પણ કહેવું હોય તો સૌથી પહેલાનો મા બાપને કહી શકવો જોઈએ, એટલી ફ્રીડમ આપવાની જરૂર છે. તો કોઈ બાળક આ ફર્સ્ટ સાઈટ લવ, આ આઈ લવ યુ શબ્દ છે ને, ખરેખર મા બાપે દીકરા દીકરીઓને, દીકરા દીકરીઓ મા બાપને કહેવાનો શબ્દ છે. પણ હાલો ખોટી જગ્યાએ વપરાય, કે સાચું જ કોઈ શીખવાડ્યું જ નથી. તમારો જીવન સાથી નક્કી છે,
ઈશ્વર યોગ્ય સમયે તમને લવ મેરેજ કે એરેન્જમેન્ટના રૂપમાં આપી દેશે. જેને આપી દીધો એને હવે કંઈ ચિંતા કરવાની જરૂર નથી, બીજો નહીં મળે પાછો. આ સાલું જીવનસાથીને મોબાઈલ ગમે ત્યારે મળે ને, 12 મહિના પછી એમ જ થાય સાલી રાહ જોયું તો સારું મોડલ મળે. પ્રેમ રાહ ના જોવાય. આ બેમાં મોડલ જુદું છે, મોબાઈલ અને પત્ની જુદું છે. એક ઈશ્વર, એક પત્ની, એક પતિ ઈશ્વર નક્કી કરીને મોકલે છે, એને કોઈ દિવસ જુદા કરાય નહીં. એટલે સમાજમાં જે પંચાયતીયા હોય છે ને, છૂટું કરો 50,000માં પકડી પકડી લટકાવી દેવા જોઈએ. કોઈ મા બાપ બદલે છે? નહીં ગમતા બદલી કાઢજો. બદલે છે કોઈ? ભાઈ બહેન બદલે છે કોઈ? એમ જીવન સાથી પણ બદલાય નહીં. લગ્ન એટલે શું? એકની એક જ વ્યક્તિના પ્રેમમાં રોજ પડવું, એને લગ્ન કહેવાય. એકની એક વ્યક્તિ રોજ પ્રેમમાં પડવાનું. પણ પેલા ચણિયાના છેડા લટકતા જ ના પડાય. એને કહેવાનું કે તું ટોપ રહ્યા, મસ્ત રહ્યા. અમારી કોલેજમાંથી પ્રવાસ જતા હતા તો કોલેજના ગેટ પર બસ ઊભી હતી, બધા ચડી ગયા, બીજા ક્લાસવાળા જતા હતા. મને કોઈ ઓળખે નહીં કે સંજયાને બોલાવો હસાવશે. હું ગયો તો બધા ચડી ગયા અને હું ચડવા ગયો ને, એક છોકરી એકદમ રૂપાળી સરસ છોકરી, લાંબા વાળ વાળા, આમ બસમાં ચડવા ગઈ અને મારો હાથ એને આમ ઘસાયો. શું મજા આવી છે સાલી. ભાઈ આવી તો આવી, હવે તો સ્પર્શની બી મજા છે. દેખતો નથી, માપમાં રહેજે. હવે આમાં શું માપ? હવે બાપુ હવે અડી ગયો તો અડી ગયો, હવે આમાં શું છે? બસમાં જઈને બેઠા, ભારત મારો દેશ છે, બધા ભારતીયો ભાઈઓ આ બાજુ, ભાઈઓ આ બાજુ, જોડે બે જ કરંટ આવે પાછો. ખાલી એવી ખરેખર માનસિકતા. શિકાગોના દરિયા કિનારે લેક મિશિગન પાસે 5,000 લોકો કપડાં પહેર્યા વગર ઊંઘ્યા હોય ને સાહેબ, કોઈ સામે ના જોવાય. અને આપણે અહીંયા કોઈ સ્લીવલેસ પહેરી નીકળે ને. દેખો આ સાલી ગંદકી અહીંયા છે. સપ્રેસ ડિઝાયર્સ. ચલો છોડો, પાછું બીજા રસ્તે જતું રહે. તમને લાગે બહાર નીકળો ભાઈ. બસમાં બેઠા આખા રસ્તે મેં બધાને હસાયા, પણ પેલી છોકરી સામે દેખું ને એટલે, અને મારું ધ્યાન હાલું ત્યાં જ જાય. તમે જોજો, તમારો એક દાંત પડી જાય ને તો જીભ ત્યાં જ જશે આખો દિવસ. મારું ધ્યાન ચાલું રહી રહીને ત્યાં જ જાય. તો પેલી છોકરી સામે જો લગે, આખા રસ્તે હસી નહીં. પાલનપુર પાછા આવ્યા, બસમાંથી ઉતર્યા, પણ બાપુ એમ હિંમત આરે, પેલી છોકરી મેં ઊભી રહે. મને કહે શું છે? એટલે કીધું હસતી નથી. મને કહે તાર છે શું? એટલે મેં કીધું તું તો જેની જોડે લગ્ન કરશે એનું તો જીવન ધન્ય થઈ જશે. મને કહે તારી ચિંતા કર, મારી ના કર. મેં જા તેલ લેવા. એ એના ઘેર, હું મારા ઘેર. હું મારા ઘેર આવ્યો, મારા બાપા બહાર જ બેઠેલા. મને કહે ક્યાં ગયો તો? મેં કીધું પ્રવાસ. મારા બાપાથી મારી આમામ થયો. એનું એના બે કારણો કે એમને અમને જે સ્વતંત્રતા આપી, જે કરવું એ છૂટ, કોઈ ચીજની ના નહીં. મેં મને કહે તારી સગાઈ કરી નાખી. મેં તો ક્યાં કરી? મને કહે હું યા છાનો માનો ઉપર જઈને. તું તો કહેતો હતો કે જોડી આ તો ઉપર છે બનકે આતી હે, પણ મેં તો આ તો તમે બનાવીએ ને. મને કહે હું યા છાનો માનો. લીલા જઈને કે રૂપિયો આપી આવીએ. લીલા એટલે મારી ફઈનું નામ. હગાઈ નક્કી બાપુ. મોડલ જોયા વગર, નો ઇન્ટરવ્યુ, નથિંગ. સવારે મારે ભાભીને કીધું કે છોકરી જોવા જ લઈ જાઓ. મને તો એક જણના ઘરે લઈ ગયા. બાર બાપુ ફિયાટ ગાડી પડેલી, ઘરમાં ટેલી, આપણે ઠનઠન ગોપાલો સાયકલ, એક રૂમનું ઘર, સંડાસ બી કોમન હતું ખૂણામાં. અમે તો જઈને બેઠા આમ કરીને, સામેથી બહારનું ખુલ્યું, પેલું ગુજરાતી પિક્ચરમાં ખુલે ને આમ ટાડા ટાડા રહેવા. પેલી તારંગાવાળી છોકરી પાણી લઈને આવી. પેલી તારંગા, મેં તો મરી ગયા સંજયા. મેં તો આને કહેવું નથી, ખેલ બગાડશે બધો. પાણી આપ્યું, બે ગ્લાસ પી ગયો, ઉતરી હુકાઈ ગયેલો આખો એને જોઈને જ. મને કે કેમ આવ્યા છો? મેં તું મારી સગાઈ કરી, છોકરી જોયા. મને કે મારા જોડે જ કરી છે. સત્યાવીસ વર્ષ ત્યાં હજી બદલી નથી સાહેબ. એ જ રાખી કીધું, બરાબર છે જે છે. એક વાર એક રાજા એક ગામમાં વરાછામાં જોવા નીકળ્યો. બાજુમાં મારું છેલ્લું મોડલ બેઠું છે, છેલ્લી આવૃત્તિ એનું 12મું છે આ વર્ષે. મેં તો ચલ બેટા તું બી, પપ્પા ભીખ માંગે તું બી માંગ થોડી થોડી. ત્રીજી અવસ્થા ઈશ્વરે એના હાથમાં રાખી છે. વરાછા ગામમાં રાજા જોવા નીકળ્યો. બધા મંદિર મસ્જિદ પર ગોળ દોરેલું, વચ્ચોવચ તીર મારેલો, ગોળ વચ્ચોવચ તીર, બધે જ વચ્ચોવચ આવે. આપણે પેલું ખબર, મેળામાં જઈએ તો આમ તીર મારીએ, વચ્ચે જાય તો ઇનામ મળે. માં તો બહાર જ જાય હાલ. તો રાજા કે કોને કર્યું? સાહેબ એક ગાડો છે. તો ગાડાને બોલાયો તો કે ત્યાં કર્યું? ડાબા હાથથી વચ્ચોવચ ઊંઘમાં.
આખું ગામ ભેગું કર્યું, બોર્ડ મૂક્યું, પેલા શું કર્યું ખબર છે? પહેલા માર્યું તીર, પછી દોર્યું ગોળ. એટલે તો વચ્ચે જ આવે ને આડુંડું જાય. પહેલા લગ્ન કરી લેવાના, પછી પ્રેમ કરવાનો. આ પહેલા પ્રેમ કરીને લગ્ન કરવા જાવ, ઠેકાણું પડતું નથી. લાઈફ ઇઝ સો બ્યુટિફુલ, જિંદગી અદ્ભુત છે. સંબંધો સાચા હોય તો સાચવવા નથી પડતા, અને જે સાચવવા પડે એ કદી સાચા નથી હોતા. ત્રીજી અવસ્થા ઈશ્વરના હાથમાં છે, આપણા હાથમાં નથી. ચોથી અને છેલ્લી અવસ્થા મોક્ષ. હું અહીંયા આવું ને સાહેબ, પાણીની બોટલ ઘેરથી લઈને આવવાનું, એને મોક્ષ કહેવાય, આટલી જ વ્યાખ્યા છે. આપણે કશું જોઈતું નથી બોસ, ખાલી મા બાપને પગે પડો, તમારી જાતને પગે પડો. લાઈફ ઇઝ સો બ્યુટિફુલ. પહેલા સ્ત્રી માટે દોડે, પછી સ્ત્રીથી દોડે. પહેલા પૈસા માટે દોડે, પછી પૈસાથી દોડે. આ દોડવાનું બંધ થઈ જાય ને આમ કે આમ, એને મોક્ષ કહેવાય. સમજાય છે? આમ કે આમ, કશું છોડવાનું નથી, કશું પકડવાનું બી નથી. જસ્ટ રિઝ્યુમ યોર ડ્યુટી બેસ્ટ નાઇસલી. જે કરો તે બેસ્ટ કરો. મારામારી નહીં કરવાની, પણ કરવી પડે ને તો પહેલો મુક્કો આપણે જ મારવાનો. હમ લાઈન મેં ખડે નહીં રહેંગે, સાલા હમ ખડે રહેંગે વહી સે લાઈન શરૂ કરેંગે. આ પાવર સાલો આપણે પેદા કરવાનો. જો હે સો હે. ઈશ્વર ત્યાં મને જ્યાં જન્મ આપ્યો છે બેસ્ટ આપ્યો છે. મારે તારી જોડેથી કશું જોઈતું નથી. તારી જોડે આવીશ, સોરી ને થેન્ક યુ કહેવા, ભીખ માગવા નહીં આવું. આ વાત જયારે આવી જાય ને સાહેબ, ઈશ્વર પરનો ભરોસો પેદા થઈ જાય છે, ત્યારે ઊંઘમાં તમારા ફોટા હસતા આવે છે. બોલો, હવે પહેલું છેલ્લું આપણા હાથમાં ખરું કે નહીં? બીજું ત્રીજું ઈશ્વરના હાથમાં ખરું કે નહીં? ભગવાન મને વરાછા પુલ પર મળ્યા ફરતા હતા, મને કે ક્યાં જાય, મેં તો આજ ફોટોગ્રાફર મળ્યા છે, મને કે એક શાયરી કહી દેજે, કહી દઉં તને. તું કરતા, આપણે કોઈ હસતા નથી, દિવેલ પીધેલા ફરીએ છીએ, કેમ? તું કરતા વો હૈ જો તું ચાહતા હૈ, ફિર હોતા વો હૈ જો મેં ચાહતા હું. તું કરને લગવો જો મેં ચાહતા હું, ફિર દેખ હોગા વો જો તું ચાહતા.